મીઠી વહુ, સારું થયું કે તમે અહીંયા જ મળી ગયા, નહીતર મારે છેક કિચન સુધી આવવું પડત. શું થયું ક્રિશા ભાભી? ભાભી, તને કેટલી વાર કહ્યું છે ને કે મને ભાભી જેવા શબ્દો નહીં કહેવાના, બિલકુલ નહીં કહેવાનું. એના કરતાં તું મને ખાલી તમેથી બોલાવ, નામ પણ નહીં ભાભી પણ નહીં. ઓકે, તમને કંઈ જોઈએ છે? હાંજી, તમને ખબર જ હશે ને કે મારો ચા પીવાનો સમય થઈ ગયો છે. તમારી ભાષાની ચા એટલે મારી ગ્રીન ટી. હા હા, હું બનાવવા જતી હતી. ઓ, તમે બનાવવા જતા હતા એટલે હજુ રેડી નથી? ના, બનાવી આપું છું. લાગે છે કે તને મારો માર ખાવાની આદત પડી ગઈ છે. જુઓ ભાભી, પાછું ભાભી, હવે તમે મારા ભાભી થાવ છો તો ભાભી જ બોલાવીશ ને, અને મારી કે મર્યાદા નહીં તોડાય. અચ્છા, આ સમયસર જે દેવાનું છે એ નથી દેતા, એ પણ એક મર્યાદા જ તૂટવા જેવું છે ને? એવું નથી, તમને ખબર જ છે આ ઘરમાં ઘણા કામ છે, અને તમારી ચા હું દરરોજ તમને તમારા સમયે તો પહોંચાડી જ દઉં છું ને. તો આજે કેમ ના પહોંચાડી? એમાં એવું છે કે આજે મારું માથું દુખતું હતું તો ઉઠવામાં મારે થોડું મોડું થઈ ગયું. ઓ, આ તમારું માથું દુખતું હતું? તો માથું છે ને ફોડી નાખીશ દિવાલમાં લઈને. સમયસર મને જે જોઈએ ને એ જોઈએ જ, હું જરા પણ નહીં ચલવી લઉં. મારો સમય ચૂકીને તો સમજજે કે તારો આખો દિવસ બગડશે. ખેંચીને બાર ફેંકી દઈશ. બહુ લબલબ કરે છે, ખબર છે ને કે કેમ શું ચાલી રહ્યું છે આ ઘરમાં? આખું ઘર છે ને મારા પર ચાલી રહ્યું છે, એટલે આટલું સહન તો તારે કરવું પડશે. અને જો ન કરવું હોય તો તારા પિયર જતી રહે ને, એટલે કઈ સહન કરવાની જરૂર નહીં, અને મારે પણ નવી નોકરાણી આવી જાય. શું બોલો છો તમે? એટલે તમે મારી સરખામણી નોકરાણી સાથે કરો છો? ઓ, હું ભૂલી ગઈ, નોકરાણી સાથે નહીં પણ એનાથી નહીં કઈ નીચું આવતું હોય ને તો એની સાથે. હજુ કઈ સાંભળવાની ઈચ્છા છે કે ગ્રીન ટી આજે બનાવવું છે? બનાવી આપું છું. ટાઈમ લાગશે હજુ, જાણે કેટલી વાર કહેવાનું હોય. ઘરમાં કોઈને કામ નથી કરવું, બસ બેઠા બેઠા બે ટંક ખાવા મળે ને તો ઘરના બધા જેન્ટ્સ પણ બેસી રહે એમ છે. અને આ સાહેબ હજુ ઉઠ્યા નહીં હોય. કાજુ બદામ ને મને તેને કાગળ લખીને દીધું હતું ને, એ દુકાને દીધું તેને આપ્યું બધું. લે કોઈ વાત, કાજુ બદામ ને એવું હંધો મંગાવ્યું છે? હા, આવડી આવડી ચોકલેટ છે આમાં. આવડી આવડી ચોકલેટો? હા, એ પણ સારું કર્યું આવડી આવડી જ મંગાવી, નકર તને ખબર છે આવડી મોટી ચોકલેટ હોતન મળે છે, અને આવડી પક્ષી હોય તે સારું કર્યું કે એ નથ મંગાવી. તે પણ હે બેટા, આ કાજુ બદામ ને આવડી આવડી ચોકલેટો હંધું મંગાવ્યું છે, તે આપણને કોઈને ખાવા દે હે કે એ એકલી જ? એ તો હવે એને ખબર નહીં, એની હાટો મંગાવ્યું છે. આમાં થોડો આપણે જેવું નખાય, જુઓ એ કમાય છે એટલું તો એ ખાય, અને તમને જ ખબર છે મારો 10,000 પગાર છે ખાલી, અને ગાડીઓ સાફ કરું છું. હા, એ કમાય છે વધારે, એમાં આપણી હંધાઈની ઉપર રૂબાપે બહુ કરે છે. તને ખબર છે આ ઘરમાં એનો ત્રાસ કેટલો વધતો જાય છે આજકાલ? એટલે એમાં ત્રાસ વધવાની ક્યાં વાત આવે છે, એવું કાંઈ ન હોય. આ તો સારું કહેવાય કે એટલું કમાય છે એ. તમને ખબર છે ને કે આપણું ઘર હરાજીમાં વેસાઈ જવાનું હતું, પણ બસાવ્યું કોણે? આ વોવેજ બસાવ્યું ને. બટા, આ આપણું ઘર હરાજી થતું બચાવ્યું છે ને એણે, એ ઉપકાર કર્યો છે ને, એટલે જેનો આટલો ત્રાસ સહન કરી સહી. નકર હું એક દી ઊભી ન રાવા દઉં. પણ તમે કઈ બોલતા નહીં,
આ સહન નથી કરતા આપણે, આ તો આપણે ઉપકાર સુકવીશ, નકર કોઈને તેવર છે આપણું ઘર બસાવવાની. વાત તો તારી સાચી છે બેટા, તમા તો આપણે છે ને તે હું જાતું કરું છું કે કાંઈ નહીં. જો સાગરનો પગાર ઓછો, તું 10,000 કમાશો માઇન્ડ માઇન્ડ, આ તમારા બે ભાઈ કરતાં એ પગાર વધારે લાવે છે, આખા ઘરનો ખર્ચો એ ઉપાડે છે, અને આ ઘર આપણું હરાજી થતું હતું ને એ રૂપિયા એણે ભર્યા છે. અને બા, મારે તમને એક બીજી વાત કરવી છે. આ એની સરકારી નોકરી, આ નોકરી છૂટી જાય ને તો એનો પગાર તો ચાલુ જ રહ્યો, પેન્શન મળે ને પછી એ બહુ જાજા રૂપિયા મળે. વાત તો તારી સાચી છે બેટા, એટલે તો આ બધું સહન કરવું પડે છે આપણે. તમને ભલે જેમ લાગે એમ, પણ મારા છોકરાઓનું એના છોકરાઓનું મને છે ને ભવિષ્ય ઉજળું દેખાય છે. મને બધાનું ભવિષ્ય તો બેટા ઉજળું દેખાય છે, પણ એ આ ઘરના વહુ છે, થોડી ખંધાઈની માન મર્યાદા રાખતા હોય ને તો સારું લાગે. ના ના બા, એવું કાંઈ ન હોય. હવે એને જ્યારે સમજણ આવશે ને તો એ મર્યાદા રાખશે. અત્યારે તો એમને એમ છે કે આ ઘરના બધાય છે ને એ મારા ઉપકાર હેઠળ દબાયેલા છે ને, તે હું જેમ નચાવીને એમ નાચશે, અને આપણે નાચી જ થઈ બેટા એ નચાવે છે એમ. હવે બા, તમે હવે આ વાત મૂકો ને સમજ્યા તમે, નકર અત્યારે આપણે ભાડે રહેતા હોય એ નથી વિચાર કરતા તમે. હા વાત તો તારી સાચી છે બેટા, એ ન હોત ને અને એની સરકારી નોકરી ન હોત ને તો આપણે આજે ભાડે રહેતા હોત, અને તમારા પગારમાં પૂરું ન થાત ઘરનું બે ટંકનું રોટલાનું, તો મકાનના ભાડા તો કેવી રીતે દેત. વાત જ છે ને, અને અત્યારે પાછી મોંઘવારી કેટલી છે હે, આ તો બધું આપણે જોવું જોઈએ ને. વાત તારી સાચી છે બેટા, હારું હાલ એમનો સામાન છે ને જલ્દી જલ્દી પહોંચાડી દે ક્રિષા બહુને, નકર પાછા આકડા થઈ જાહે વળી. નહીં તું મારી ઉપર છે ને કોઈ દિવસે ને એ ક્રોધ ન કરે. એ કે ને અશોકભાઈ અહીં બેસી જાવ એટલે હું ત્યાં બેસ, એ કે એમ કરવી એટલે છે ને આપણને એ કાંઈ ન કે. તઈ તો બટા એ તારું આટલું માન રાખે છે કે એ કે ને એમ તું હંધુઈ કરશો, અને અમે છે ને થોડા ખાબોચિયાના પાણીના માછલા છે, એ થોડોક છણકો કરે ને ને અમે સલકાઈ જાય છે, સહન નથી થતું અમારાથી. અત્યારે આ સમય જ એવો છે ને, સહન શક્તિ તો છે ને પેલા જોઈ, નકર આપણે છે ને ક્યાંય ન હાલવી. બટા આ હું મંદિરે જતી હતી ને, આ ઝટ ઝટ દર્શન કરીને પાછી આવું, અને તું છે ને એમનો સામાન પહોંચાડી દે જલ્દી. ભલે બા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આટલો બધો સમય છે કે ન્યૂઝપેપર રીડ કરી રહ્યો છે? ના હવે હજુ ઓફિસે જવામાં થોડી વાર છે, તો મને થયું એનું થોડું ન્યૂઝપેપર વાંચી લો. અચ્છા ઓફિસ જવાનું એ છે? મને તો લાગ્યું આજે રજા જ રાખવાની હશે. ના હવે હું ક્યાં ઓફિસે રજા રાખું છું, જાઉં તો છું ડેલી. એટલે તો જો ને કેટલી બધી સેલરી છે તારી, પૂરી 30,000 રૂપિયા હે ને? હવે જે છે એ છે, 30 તો 30, 30 પણ કઈ સાવ ઓછા થોડા કહેવાય. તને તો એવું લાગતું હશે ને કે તું આ 30 કમાય છે એ પણ મારા ઉપર એશાન કરે છે. એવું ક્યાં કીધું તને? ના એટલે વાત તો એ જ રીતે કરતો હોય છે, ક્યારેય મને આવીને પૂછતો નથી કે તને કેમ છે, તારી તબિયત સારી છે કે નહીં. હા હવે તને શું થવાનું? કેમ કાલે રાત્રે મેં કહ્યું હતું ને કે મને માથું દુખે છે, તો ખબર નથી પડતી કે સવારે ઉઠીએ કોઈ વ્યક્તિ તો એને પૂછવું જોઈએ. અરે હું જ્યારે ઉઠ્યો ત્યારે તું સૂતી હતી, તો મને થયું કે તને ક્યાં ડિસ્ટર્બ કરું, અને મેં મારું ડેઈલી રૂટિન ચાલુ કરી દીધું. હા એ તો તું કરી જ દે ને, તને શું ફર્ક પડે હું ઉઠું શું, મારી તબિયત સારી હોય ના હોય ને. એવું નથી, હા તને વહેલા જગાડી દઉં ને તો તું કહે છે કે તમને ખબર નથી પડતી મારું ફિક્સ છે કે હું 9:30-10 વાગ્યા પહેલા જાગતી નથી, એટલે મને નહીં જગાડવાની. હા તો શું કામ જાગું, મારે જોબ પર 12 વાગે જવાનું હોય છે, તો હું 9:30-10 વાગે જ જાગીશ ને, મારે કામ શું હોય છે બીજું? એટલે તો કહું છું કે તારી આ નીંદર ડિસ્ટર્બ ના થાય ને એટલા માટે ના જગાડી, નહીં તો પૂછી લે તને જગાડીને કે તને માથું નથી દુખતું ને. હા પણ હવે તો પૂછી શકે ને. સર તો હવે પૂછી લઉં, ક્રિષા માય વાઇફી, હા તારું માથું તો નથી દુખતું ને તને, સારું છે? હા તો હું પણ કહી દઉં કે મારું માથું બહુ જ દુખે છે, દબાવી આપ. સારું
હા દબાવી આપું છું, ક્યાં ના પાડું છું. હું વિચારતી હતી કે આ મંથની મારી જે સેલરી આવે ને, હા એ સેલરી હું તને સારું લાગે. તમારા રૂમ ની ચાર દિવાલ ની અંદર સારું લાગે. ઓહ, હવે તારા મમ્મી એવું કહે છે કે આ બધું ચાર દિવાલો ની વચ્ચે જ કરવાનું. કેમ, એવો કોઈ નિયમ બનાવ્યો છે તમે? નિયમ એટલે આ ઘરની છે ને, કઈ ઇજ્જત આબરૂ જેવું હોય. ક્રિશાવો, વાહ. ઇજ્જત આબરૂ ક્યારે હોય ખબર છે? જ્યારે ઘરના જેન્ટ્સ એટલે કે આ તમારા બે બાળકો, આપશ્રીએ જેમને જન્મ આપ્યો છે ને, એ બંને લાખ બે લાખ રૂપિયા મહિને કમાતા હોય, ઇજ્જત એમને મળે કે જેમની પાસે પૈસા હોય. હવે મહિને 25-30 હજાર રૂપિયા કમાય છે અને એમને પાછી ઇજ્જત છે નહીં. કમાય છે તો ખરા ને 25-30 હજાર, અને છે ને તમે તો નોકરી કરવા માંડ્યા છો ને, ત્યારથી તમારો પાવર બહુ વધી ગયો છે. ઓહ, ખાલી નોકરી નહીં સાસુજી, મને લાગે છે કે તમે ભૂલી ગયા છો કે તમારી જે વહુ છે ને, એ સરકારી નોકરી કરે છે, કે જેના લીધે તમારા આ આખા સોસાયટીમાં કંઈક અલગ જ રૂવાબની જિંદગી જીવો છો તમે અત્યારે. એટલે જ તમે છે ને અમારી પર આટલો બધો પાવર કરો છો. રહેવાનું છે ને આ ઘરમાં તમારે? પાવર? પાવર તો હું કરતી જ નથી. હું તો ખાલી આ ઘરમાં એવું તમને જતાવવા માંગુ છું કે આ આખું ઘર મારા પર ચાલી રહ્યું છે, એટલે મારી સામે વધારે ડગડગ નહીં કરવાનું, લિમિટમાં બોલવાનું. હા, આ તો ઘર જાણે તમે ચલાવો છો તો અમારી પર ઉપકાર કરો છો. તમે તો અમને ખડા પગે તમારી સેવામાં રાખો છો. એ વાત પણ સાચી છે, હું ભૂલી ગઈ હતી કે આ સેવા મારે તમારી પાસે કરાવવાની હતી. હે ને, તમે એ સાઈડમાં જતા રહો, મમ્મી આવો ને માથું દબાઈ આપો. એ હું કાંઈ માથું બાથું ન દબાવી આપું, બરાબર છે? એ સાગર દબાવી આપે. કેમ, હમણાં તો કહેતા હતા ને કે હું તમને ખડે પગે રાખું છું, તમારી પાસે સેવા લઉં છું, તો કરો ને સેવા. તે કઈ તમારું માથું દબાવી દઈ ને એ સેવા ન કહેવાય. ક્રિશા વાવ, આ તમને પાણી જોઈ ને તોય તમને હાજર મળે છે. તમે આમ ઓર્ડર કરો છો કે મને પાણી દો તો પીવાનું, મારી ગ્રીન ટી બનાવી દો તો, મારું પર્સ આપો તો, મારા ફલાણા કપડાં ધોવાયા કે નહીં. સાગર, લાગે છે કે તારા મમ્મી કઈક વધારે પડતું જ બોલી રહ્યા છે. ના ક્રિશા, એવું નથી. એ તો સવારમાં થોડું મગજ ગરમ છે. તો કહી દે કે એમનો મગજ શાંત કરી દે, નહીતર હું શાંત કરીશ ને તો બહુ વધારે પડતી તકલીફ પડશે. જવા દો ને, આ સવારમાં શું કામ ઝઘડા ઉભા કરું છું. શાંત થઈ જાઓ ને મમ્મી. અને ક્રિશા, હું શું કહું છું તને, તારે રેડી થઈને ઓફિસે નથી જવાનું? હું જતી રહીશ મારા સમય. હા, એટલી બધી ચિંતા નથી કરવાની જરૂર. હવે તમારે અહીંયા બેસીને આ જોવું હોય તો જોઈ શકો છો, અને બાકી જઈ પણ શકો છો. માથું દબાવી આપ. તમને તો શરમ નથી, પણ મને તો શરમ આવે છે ને, એટલે તો હું જતી જ રહીશ, તમારે કેવું નહીં પડે. બહુ જોરથી બોલે ને તારી મમ્મી. થોડુંક સ્વભાવ એમનો છે. થોડુંક નહીં, બહુ વધારે. એટલે શક્ય હોય ને તો થોડું સિંદૂર પીવડાવી દેજે ને, તો મારે પછી પીવડાવવાની લપ નહીં હે ને. એવું ના કરાય, ચાલ્યા કરે એવું બધું. ચલો ભાભીને ફટાફટ ગ્રીન ટી દઈ આવું. વાવ, પાડી દીધું ને. એટલે એવું નહીં આ બધું વધારાનું છે કે પછી તારા બાપના ઘરેથી તું કમાઈ લાવી છે? આણામાં આપ્યું તું શું તારા બાપે? એટલે ના, ત્યારે મારા લગ્ન નહોતા થયા ને, એટલે પૂછી રહી છું શું આપ્યું હતું. ભાભી, બે જોડી કપડાં ને માપમાં રહો ને. માપમાં તું રે, શું પાડ્યું ત્યાં? તમારી ગ્રીન ટી લઈને આવતી હતી અને તમે સમા ફટકાયા એટલે ગ્રીન ટી ઢોળાઈ ગઈ. અચ્છા, એટલે બનાવવાનો કોઈ ઈરાદો જ નહોતો અને પરાણે બનાવી પડી એટલે ઢોળી નાખી, હે ને? આ તમે શું બોલો છો? હું રોજ તમારી માટે ગ્રીન ટી બનાવું છું, તો એ તમને એવું કેમ લાગે છે કે હાથે કરીને હું બધા કામ બગાડું છું એમ? એટલે તું મને ગણાવે છે શું કામ કે હું રોજ ગ્રીન ટી બનાવું છું? એહસાન કરે છે મારા પર? મેં એવું કીધું નથી કે હું એહસાન કરું છું, પણ હવે તમારું છે ને બહુ વધતું જાય છે. મારું કે પછી તારું, કોનું વધતું જાય છે? હું શાંતિથી બધા શબ્દ તમારા સાંભળું છું, એનો મતલબ એ એશાન નથી કરતી. તું અને તારો ઘરવાળો મારા દમ પર પલી રહ્યા છો. આ ઘરમાં છે ને બે ટંગ રોટલો ખાવાનાય સાંસા પડી જાય જો હું આ ઘરમાં ના હોય, એટલે મારી સામે વધારે લવારી નહીં ચલાવવાની. કેટલા વાગ્યાનો ટાઈમ છે મારો ગ્રીન ટી પીવાનો? મને બધી જ ખબર છે. તો પછી શું કામ મોડું કર્યું?
એક તો આટલા વાગ્યા સુધી ગ્રીન ટી આપવાના ઠેકાણા નથી. તને ખબર છે કે ડેઈલી મને બેડ પર જ ટી જોઈએ છે, તો કેમ ના આપ્યું? હાબી, આ દર વખતે તમે બધી વાતમાં મારી પર હાથ સુકમ ઉપાડી લ્યો છો. તમને શું મજા આવે છે એવું કરવામાં? મને ખબર છે કે તમે આ ઘરમાં કમાઓ છો, અમારું બધાનું પૂરું પાડો છો. એનો મતલબ એ નથી કે તમે ઉપકાર કરો છો. ઉપકાર જ કરું છું, અને હજુ એ કહું છું કે હું કહું એમ રહેવું હોય ને તો જ આ ઘરમાં રહેવાનું. આ ઘર તમારે એકલાનું નથી ભાભી. અત્યારે તો મારું જ છે, અને આ ઘર ઉપર રાજ પણ મારું છે અને મારું જ રહેશે. આવું ના આવું થયું ને તો એક દિવસ તમે તમારું આ માન સન્માન રાજ બધું જ ખોઈ બેઠશો. એ તારે મને સમજાવવાની કે સલાહ આપવાની જરૂર નથી હા, કે હું શું ખોઈ બેસીશ ને શું નહીં. કોણ શું ખોઈ બેસશે ને એ સમય બતાવશે. રહી વાત આ ઘર તારું છે એની, તો આ તું માને છે. બાકી આ ઘર ખાલી ને ખાલી મારું છે. જો હું ના હોત ને તો આ ઘર ક્યારનું હરાજીમાં દેવાઈ ગયું હોત. સારું ભાભી, તમે છે એમ કયો એમ, હું તમારી માટે ફરીથી ગ્રીન ટી બનાવી દઉં છું. તો એશાન કરે છે મારા પર. ભાભી, આ કપમાં મને ગ્રીન ટી હવે ક્યારેય ના આપે. નવો કોઈ કપ હોય એ કાઢો અને એમાં આપજે. જલ્દી કર, મોડું થાય છે. ભાભીનું કેવું વર્તન છે, દિવસે ને દહાડે એનું વર્તન તો બગડતું જ જાય છે. વહુ બેટા, હા લઈ આવ્યો. તો એમાં મને શું કહેવા આવવાનું? મૂકી દેવાનું ને લઈ આવ્યા હોય તો. આપણે જ્યાં જગ્યા ઉપર મૂકતા હોય ને ત્યાં મૂકી દેવાનું. બહુ સારું બનવા નહીં આવવાનું, સમજાણું? હા, મારે તમને એક વાત કરવી હતી. તો એમાં શરમાવ છો શું? બોલો ને. હું શું કહું છું કે આવા કપડાં ન પહેરતા હોય તો હાડી પહેરો ને એ તો બહુ સારા લાગો. આમાં છે ને હું કહું, મેં પૂછ્યું હું શું પહેરું તો સારી લાગું એવું કઈ મેં પૂછ્યું? નહીં નહીં ને. તો પછી તમે અહીંયા ક્યાંય ફ્રી સલાહ કેમ્પ એવું ખોલી રાખ્યું છે? નહીં, આ તો હું તમારો જેઠ થાવ છું એટલે તમને કહું છું કે થોડે કામ. આ જેઠ, ભાભી, દિયર, સાસુ આ બધી ચર્ચા કરવાની જ નહીં મારી પાસે. મારી સાથે એકદમ ફ્રેન્કલી રહેવાનું. વહુ બેટા અને આ બધું બોલવાનું નહીં, મને ગમતી વાત જ નથી. ઈ ફ્રેન્ડ એટલે ઈ દોસ્તારની જેમ થોડું રહેવાય. વહુ બેટા, તમે કેવી વાત કરો? આ આપણા હગાવાલા આવ્યા હોય ને ઈ જો આપણને આમ વાત કરતા ભાળે જાય ને તો આપણે છે ને પછી આપણા ગામમાં વાતું કરે. તો પછી તમારે તમારા ભાઈના લગ્ન તમારા સગાવાલામાં જ કરાવી દેવા હતા ને, મારી સાથે શું કરવાને કરવા દીધા? અરે હા ને, કેમ કે અમે પહેલા પ્રેમ કરતા હતા તો પ્રોબ્લેમ હતી તમારા મમ્મીને, પછી તમારું આ ઘરની હરાજી થવાની તૈયારી હતી તો એ હરાજીના બધા જ પૈસા મેં ભરી દીધા, એટલે તમારા મમ્મીને હું ગમી ગઈ. એટલે તમે બધામ છો તો પૈસાના જ પૂજારી નહીં? નહીં નહીં, તમારા એહસાન તો અમારી ઉપર છે ને બહુ છે. આ મને મોટી બીમારી આવી હતી તે પૈસા આપ્યા હતા, હા મકાન વયું જતું હતું એ તમે બસ આવ્યું. તમારા તો જેટલો ઉપકાર માનવી ને એટલા ઓછા છે. હા, એટલા માટે જ તે હું જેટલું કહું ને એટલું કરીએ જવાનું. મારા ઉપકારનું લિસ્ટ એટલું બધું મોટું છે કે લગભગ તમે, તમારા છોકરાઓ, પછી એના છોકરાઓ આ બધા મારી ગુલામી કરશે ને તો એ મારા ઉપકારનું લિસ્ટ ખતમ નહીં થાય. હા સાચી વાત છે તમારી, પણ હું શું કહું, આ મારી ઘરવાળી હાડી પહેરે છે એ કેટલી સારી લાગે આમ, એટલે તમે એકવાર તો પહેરીને જોવો કે તમે કેવા લાગો છો. તમને ઇંગ્લિશ હિન્દી સમજાતું નથી એટલા માટે મેં ગુજરાતીમાં જ કીધું કે મને મફતની સલાહ આપવાની નહીં. હજુ તો હું દિવસે ને દિવસે વધારે 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 શોર્ટ પહેરીશ, ત્યારે તમે શું કરશો? એવા કપડા ન પહેરો ને. તો એક કામ કરજો, તમે સાડી પહેરજો પછી લાજ કાઢજો, એટલે તમારે મને જોવી જ નહીં હે ને. મને હા શું કહું તો મને તમારે વાત કરતા શરમ આવે, પણ તમે કામ સિંધો તો મારથી કઈ ના તો ન પડાય. હા, કામની તો ના પાડવાની જ નહીં, નહીતર શું છે ને કે આ ઘરમાં રહેવું તમારું અઘરું થઈ જાય હે ને. હા, અને અત્યારે હું નોકરી કરું છું એ તમે જ અપાવી છે ને. હા, એ નોકરી બરાબર કરજો, નહીતર એ નોકરીથી ને હાથ ધોઈ બેસશો. હા, અને શું લાવ્યા છો? હા, તમે જે મંગાવ્યું હતું એ લાગતું તો નથી, મેં લિસ્ટ તો બહુ મોટું બનાવ્યું હતું તો આટલી ઓછી વસ્તુ કેમ? ત્યાં હતી એ આપીને
બીજી છે ને કાલ પાછી લેવા જવાની. તો બીજી દુકાને ના જવાય? એ દુકાને વસ્તુઓ ન હોય તો બીજી દુકાને જવાય ને? એટલી અકલ નથી. એ દુકાનેથી જ આપણે લેવી છે ને એટલે. હે, એટલે બીજી દુકાને ન જઈ શકાય નહીં? આપણે બાકીમાં તો લેતા નથી ને, રોકડા આપીએ અને વસ્તુ લઈએ તો બીજી દુકાને જઈ શકાય. અને આ શું છે? ઈ આમ કરો તો ઈ સેવ છે. તમે જે લખીને આપ્યું તો ની જ બધું એને આપ્યું છે. પહેલી વાત કે આને નૂડલ્સ કહેવાય, અને બીજી વાત કે મેં આ કંપનીનું નૂડલ્સ મંગાવ્યું નહોતું. પણ તમે જે લખ્યું તો ઈ બધું હું કહું એટલું જ કરતા આવડતું હોય તો અક્કલનો જાતે ઉપયોગ કરીને એક ફોન કરાય. પોતાની પાસે ફોન ના લઈ ગયા હોય ને તો બીજાનામાંથી કરાય કે અહીંયા આ વસ્તુ હાજર નથી તો એનું શું કરવાનું છે? મેં તો એને એમ જ કીધું હતું કે જો આમાં લખ્યું ને એ જ આપજો બધું. છે કઈએ એ લાવતા નથી આવડતું. ભૂલ થઈ ગઈ મારે. શું ભૂલ થઈ ગઈ? શું તમ આપો? બદલાઈ આવે તો ઉપાડ. શું છે ને કે હું ફ્રેન્કલી બહુ રહું છું, એટલે તું તમે એ બધું ચાલે નહીં. ક્યાંક એવું ના થાય કે હું સાવ માટે ભૂલી જાઉં કે તું મારો જેઠ છે. નહીં, તમે બીજું એવું કઈ નહીં કરતા. ઘરમાં રહેવું છે ને? હા. તો જેટલું કહ્યું હોય એટલું કરવાનું. જે લિસ્ટ મેં આપ્યું હતું ને એમાંની દરેકે દરેક વસ્તુ મને હાજર જોઈએ. આ પાછી દઈને આવ, અને જે બાકીની છે એ લઈને આવ, અને જે કંપનીનું નામ લખ્યું હોય ને એ જ કંપનીની આવી જોઈએ. મને અંગ્રેજી નથી વાસ્તા આવડતું, અને દુકાનવાળાને કહો આમાં જે લખ્યું હોય ને એ જ આપ. ફોન કરાવવાનો. હા, ક્યાં કઈ કંપનીનું લેવાનું છે એ જણાવો, એટલે ક્રિશા જણાવી દેશે અને એ વસ્તુ જ લઈને આવવાનું. ઓકે. હા, હવે ખાવાની ઈચ્છા છે કે જવું છે? હા, જાવું. અને જલ્દી આવજો. હા. એક થી એક બુદ્ધિ વગરના મળ્યા છે મને. સ્વીટી, શું કરશો? હાથ ધોશો? હા મમ્મી, કાચ સાફ કરવો હતો, હમણાં કરી નાખીશ. બોલો ને. અરે આ તને હું વાત કરું, આણે તો હાવ શરમ નેવે મૂકી દીધી છે. કોણે? શું થયું? આ ક્રિશા વહુએ. કેમ? અરે હમણાં છે ને ટોલા સાગરને કે મારું માથું દબાવો કે મારું માથું દુખે છે કે. હાય હાય. હે? હા. તો સાગરભાઈ માથું દબાવી દીધું? હા, અને હું તો એ બે છે ને બેઠા હતા ને સાગર માથું દબાવતો તો હું તો ગઈ, તે બાપા મને શરમ આવી. આ હવે વધતું જાય છે હે ને બા. જો ને, માનીએ છીએ આપણે કે ક્રિશાભાભી કમાય છે, આપણું આખું ઘર ચલાવે છે, પણ એનો મતલબ એ તો નથી કે આપણે બધા બોજો છીએ. હવે આ ઘરમાં હળીમળીને બધા કામ કરે તો શું વાંધો આવે? પણ નહીં, એમને તો ઓર્ડર જ કરવા છે. તમને ખબર છે એણે આજે મારી પર હાથ ઉપાડી લીધો. તારી પર હાથ ઉપાડ્યો? સ્વીટી, આ તો પાણી માથા ઉપર થઈને વયું ગયું કહેવાય. અત્યાર સુધી મોઢેથી બોલતા હતા ને, આ લગ્ન તો આપણે હલાવી લીધું, આજે હાથ ઉપાડી લીધો એટલે તો હોત થઈ ગઈ કહેવાય. અને ના નિયમથી વાતમાં શું થયું તું? બા, હું તમને ખબર છે ને રોજ સમયે એની ગ્રીન ટી દઈ દઉં છું. આજે જરાક મારી તબિયત સારી નહોતી ને તો મારીથી મોડું થઈ ગયું, તો એ વાતમાં એણે મારી પર હાથ ઉપાડી લીધા. હાય હાય, એટલે આમથી વાતમાં હાથ ઉપાડી લીધો? અને બા, એ જો આ ઘરની વહુ છે તો હું પણ આ ઘરની વહુ જ છું ને. અને હું ના નથી પાડતી એક કઈ વાતમાં કે હું કામ નહીં કરું, પણ નાની નાની વાતમાં હાથ થોડી ઉપાડાય છે. આજ હું છે ને બસી ગયો. લે કેમ, કોની થી શું થયું હવે તમને? આ વો બટા થી એણે મને લિસ્ટ આપ્યું તો બધી વસ્તુ લેવા, તે હું લઈને આવ્યો ને, તે કા કંપની ફેર હશે કા પડી ગયું ને એમાં, તે ખીજાઈ ગયા. લે કર વાત, આ દુકાનની અંદર વસ્તુ ન હોય અને દુકાનવાળો કંપની ફેર વસ્તુ દે એમાં અશોક નો હું વાંક. અને મેં આજ પછી એક બીજી વાત કરી દીધી કે હો બટા, આવા કપડા પહેરો છો એની કરતા તમે હાડી પહેરો ને તમે બહુ હારા લાગો, તો કે એ તમારે કઈ વહીવટ નહીં કરવાનો. ખબર તમે એવું શું કામ કીધું? તમને ખબર છે કે એને નથી ગમતું એક વસ્તુ કહીએ, તો પછી કપડા ઉપર આ વાત છવા દેવાની ક્યાં જરૂર હતી? પણ એ સ્વીટી વાવ,
આ અશોકેનો જેઠ થાય છે. હવે એવા કપડાં પહેરીને ફરતા હોય તો પછી શરમ તો આવે જ ને. હવે હશે આમેય તે અત્યારે આપણું ઘર હજી આપણા નામે છે, ઈ કોના પરતાપે? એના પરતાપે જ ને. એ જો અશોક, હંધો એનો પરતાપ બરાબર, વારે વારે તું એ વાત કરી કરી અને છે ને તે એમ કહેશો કે એનો પરતાપ એનો ઉપકાર, પણ કાંઈ આટલું બધું સહન ન થાય. આજે તો એને સ્વીટી વહુ ઉપર હાથ ઉપાડ્યો એટલે સાગરને વાત તો કરવી જ જોઈએ. ભાઈઓ બા, વાત કરવાનું રહેવા જો ને. અને સ્વીટી, જો એ વહુ બટા તરફથી છે ને હું માફી માંગી લઉં છું. અશોક, તમારે આ બધું કરવાની જરૂર નથી. મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે આ ઘમંડ અને અભિમાન છે ને, એક વખત માણસને લઈને ડૂબે છે. આપણે એમ નથી કહેતા કે એ આ ઘરનો બોજો નથી ઉપાડતા, એ બધું કામ કરે છે અને આપણા બધાને પાલવે પણ છે, ચલો એ પણ માનીએ. પણ આટલું બધું ઘમંડ ને અભિમાન કરવું ને, એ કઈ સારી વાત નથી. હા, ઈ તારી વાત સાચી, પણ તું એકવાર એની જગ્યાએ જઈને જો, તારો પગાર એટલો હોત તો તું કેવી રીતે રહેતી હોત? કાઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ. અને બા, અશોક કે છે ને તો આપણે ખોટી વાત આગળ વધારવી નથી, જેમ ચાલે છે એમ ચલાવો, કેમ કે વાત જો આગળ વધારશું ને તો ઘરમાં નકરો ક્લેશ ઊભો થશે અને હું જરાય ઈચ્છતી નથી. પણ અશોક, આજે સ્વીટી વહુ ઉપર હાથ ઉપાડ્યો અને કાલે ના કરે નારાયણને મારી ઉપર હાથ ઉપાડશે તો હું તમારે કાંઈ બોલવાનું નહીં કોઈએ ને? એવો દિવસ કોઈ દી નહીં આવે, એમ તો એને બધી ખબર પડે છે. હવે ભાઈ બધી ખબર પડતી હોય ને તો આટલો બધો રૂવાપ ન કરે એ આપણી ઉપર. હું તો તમને રાખું છું ને, તમને ગમે તે તકલીફ હોય ને એ આવીને તમે બિંદાસ મને કહેજો, હું કઈક નું કઈક સોલ્યુશન કાઢી. પણ બેટા, મને કઈ છે ને એ ગ્રીસા બહુ કઈ દવલા નથી મને, હો, પણ એનો સ્વભાવ ખરો ને એ થોડોક મને નથી ગમતો. અને સુધારશે સમય સાથે, જો સામેવાળું માણસ ન સુધરે ને તો આપણે સુધરી જવાનું. આપણે મૌન ધારણ કરીએ ને એટલે એને ઓટોમેટિક ખબર પડી જ જાય કે નહીં આ બધું ખોટું થઈ રહ્યું છે. અને તમે આ બધું વિચાર કરો છો પણ મારા કાંઈ કામના ઠેકાણે હતા, મને ત્યારે નોકરી કોણે અપાવી? હા, બહુ બટાય જ અપાવી. હા અશોક, એમના ઉપકાર આપણી ઉપર ઘણા છે એટલે પછી આપણે સહન કરવું જ રહ્યું. બીજું હું કાંઈ નહીં, તમે બંને બેસો, ચા બનાવતી આવું. ભલે, હાલ અશોક. અશોક, ઘરમાં આપણે વાત કરી દેવી જોઈએ ને, ખાસ કરીને ક્રિશાબેન ને, કેમ કે જો કીધા વગર કઈ જશું તો પણ ખબર છે ને ઘરમાં મોટો ઉપાડો લઈ લેશે. હા, હું કહું કે એને નથી વાત કરવી, આપણે સાગરને વાત કરી દેવી. હવે અને સાગર છે ને એને વાત કરી દે. સાગરભાઈ પોતે એનીથી એટલા બીવે છે, એ શું વાત કરવાના? મને એ જ ઠીક લાગે છે કે આપણે વાત કરવી જોઈએ, પછી તમે જેમ ઠીક સમજો એમ કરીએ. અરે પણ હા, શું કહું ને તો મને વહુ બટાથી છે ને બહુ બીક લાગે છે. એ તો પહેલેથી આપણે એમનું એટલું માનતા આવીએ છીએ ને એટલે, અને જો કે માનવું જોઈએ, આ કમાઈ છે એટલું તો પછી માનવું જ પડે ને. હા, પણ હું શું કહું, આ તો દવાખાનાનું કામ છે અને આપણે ખબર કાઢવા જ આવી છે તાર બાપુજીની, તો કાંઈ એમાં એને ન કહેવી તોય હાલે, એને કેવું જ પડે એવું કંઈ ન હોય. હા, પણ તમને ખબર છે ને આપણે ઘરમાંથી થોડા કંઈ બહાર જઈએ ને તો પછી આ ઘરમાં પાછા આવીએ કે તો એ મહાભારત શરૂ થઈ ગયું હોય છે, એની કરતાં પહેલેથી જ બધું સોલ્વ કરીને જઈએ ને તો વધુ સારું છે. તો આવીને કાંઈ એવો ખોટી લપ તો નહીં, ઝઘડો તો નહીં? આ તો 5 દિવસ પછી એની એ જ રામાયણ ચાલતી હોય છે. હા હા, એ વાત તારે સાચી, પણ તો સાગરને વાત કરવી. હા, તો તમે જેમ ઠીક સમજો એમ, મતલબ મને એ જોઈએ છે કે ઘરમાં આવ્યા બાદ કોઈ ટેન્શન ના જોઈએ, અહીંથી બધું કંઈ ક્લિયર કરી નીકળીએ બસ. હા, અત્યારે તો હોવ બટા આમ હાલવા ગયા છે, હું કાંક કસરત કરવા એટલે ઘરે નહીં હોય, સાગરને બોલાવો. હા બોલાવો ને. હા સાગર, સાગર ઘરે તો છે ને સાગરભાઈ? હા, હજી તો ક્યાં, એટલા બધા વાગી ગયા છે,
નકર એ ઓફિસ વયો જાય. બોલાવો ને. હા ને ભાઈ, કઈ કામ હતું? હા અને બેગ લઈને કે બહાર જાવ છો? મારા પપ્પાને ત્યાં જઈએ છીએ, એમની તબિયત થોડી સારી નથી ને, તો કીધું આટો મારતા આવીએ. અરે શું થયું તમારા પપ્પાને? હા તમને તો ખબર જ છે, એમને થોડો ઘણો હાર્ટનો પ્રોબ્લેમ છે, અને આજે સવારે એમનો ફોન આવ્યો હતો કે એમને છાતીમાં દુખતું હતું, તો મને થયું કે મળતી આવું. મારા પપ્પાને આગળ પાછળ તો કોઈ છે નહીં. હા હા તો કઈ વાંધો નહીં, તમારે તમારા પપ્પાને મળવા જવું હોય તો જઈ આવો ને. હા પણ આ ક્રિસા આવો પછી ખીજાય તો, એટલે એ વાતની અમને બીક છે. હા જો અહીંયાથી બહાર ગયા અને ઘરમાં આવીને પછી આ મહાભારત ઊભું થાય ને, એની કરતાં અમને એમ હતું કે અમે પહેલા તમને કહીએ તો તમે એને કહો, પણ તમે એનીથી બીવો જ છો ને, તમે કેમ કહેશો? અરે નાના આવે હવે નાની એવી બાબતમાં કઈ ક્રિષ્ણને કહેવાની જરૂર નથી, અને હું કઈ બીતો નથી, હા તો સામે હોય ને એટલે કે કહેતો નથી. તું હાસી નથી બીતો ભાઈ? ના ભાઈ ના, હવે હું તો 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 હારું કહેવાય, તો તું છે ને બધું સંભાળી લેજે. હો મારાથી સંભાળાશે એટલું? હા નહીં નહીં એટલે કે સંભાળી લઈશ, સંભાળી લઈશ, ચિંતા ન કરો. તમે જાઓ. જો સાગરભાઈ હજી કહું છું અને તમને કહું છું, ક્રિષા ભાભીને કઈ જવું હોય તો કઈ જઈએ, બાકી સાગરભાઈ તમે તમારી રીતે સંભાળી લેશો ને. ભાભી મેં કીધું ને તમને કે એને કહેવાની કોઈ જરૂર નથી, હું સંભાળી લઈશ બધું. અને આમ પણ એ તો થોડું વધારે કમાય છે ને, એટલે આ ઘરમાં એનું બધું ચાલે છે અને ચાલવા દઈએ છીએ. બાકી એની મજાળ છે કે મારી સામે બોલે, આ તો જતું કરીએ છીએ બધું. તમ તારે તમે ચિંતા ના કરો, તમારે જવું હોય તમ તારે જઈ શકો છો. તો મારી વાત સાંભળ, તું એમ જ કહેજે ને કે તારામાં જ ફોન આવ્યો હતો અને તે જ મોકલ્યો. શું કામ ખોટું બોલો, તમે આવા કામ ન કરો. મને હાસીને બહુ બીક લાગે છે. અશોક ભાઈ તમે આ ઘરના વડીલ સમાન છો, મોટા છો, અને તમે મોટા થઈને એટલા બીશો તો પછી અમારી તો એટલે કે એમ ધરવાની નો વાત. અરે જો ભાઈ તમે જાશો ને તો સારું લાગશે, અને આમ પણ હા ભાભીના પપ્પાને કઈ વધારે તકલીફ હોય તો તમારી એમને જરૂર હશે. સારું સાગરભાઈ, ચાલો ને તો આપણે જલ્દી જઈએ. અમે જાવી છે, તું કહી દેજે. હો હા હા હા, સાચવીને જજો, પહોંચીને ફોન કરી દેજો. હા ઉઠતું તીર હાથમાં તો લીધું છે, પણ ઉઠતો તીર મારી ઉપર જ ના આવી છે, ધ્યાન રાખવું પડશે. ક્રિષા એ તો વોકિંગ ઉપર ગઈ હશે, ચાલો આપણે આપણું કામ ચાલુ કરીએ. ઠીક છે બેટા, હવે તો તબિયત ને બધું એવું. અને પપ્પા આ તમારું છે ને ધ્યાન રાખતા જાઓ, દિવસે દાડે આમ જુઓ ને શરીર નબળું પડતું જાય છે, મને જરાય ગમતું નથી, એટલે હું હતી ત્યાં સુધી તમને દવા ને બધું ટાઈમે લેવડાવતી, એટલે તમે પીતા, હવે દીકરી જતી રહી એટલે બસ બધું ભૂલી ગયા તમે. અરે બેટા કોઈ મંદિર હોય, કોઈ મકાન હોય કે કોઈ પણ વસ્તુ હોય, જૂની થાય પછી ખખડે તો ખરી જ ને. પપ્પા એક તો તમારો મજાકિયો સ્વભાવ, હું જરાય મજાકના મૂડમાં નથી, તમે એમ ન સમજતા હો ને કે હું અહીંયા આવી છું ને તો તમને ખીજાઈશ નહીં. આ તમે દવા નથી લેતા ને એનું પરિણામ છે, આંખો તો જો તમારી લાલ ચોળ થઈ ગઈ છે. અરે દવા તો લઉં છું, પણ હવે નબળા શરીરને દવાએ બહુ ફાયદો ન કરાવે. પણ શરીરનું તો ધ્યાન રખાય ને, તમે ટાણે ખાતા નહીં હોય, આ તમારી એકની એક દીકરી છે તો એ નકરો આખો દી યાદ જ કરતા હશો. અરે મારા શરીરમાં કાંઈ વાંધો નથી, ડૉક્ટર એમ કહેતા હતા કે હૃદયમાં થોડીક તકલીફ છે, બાકી કાંઈ વાંધો નથી. એ જ આજે સવારે છે તમે મને ફોનમાં કીધું હતું ને કે હૃદયમાં થોડો થોડો દુખાવો થાય છે, ખબર છે આપણને હૃદયમાં તકલીફ છે, ડોક્ટરે બોલો અમને બધી દવા દીધી છે, પણ અહીંયા કોઈ કહેવા વાળું નહીં ને અશોક, એટલે ટાઈમે દવા ન લે અને કારણ વગરની મને જ ઉપાધિ કરાવે. અરે એવું નથી બેટા, જો શરીરના સકડા છે ને જૂના થાય ને
પછી ગહાઈ જાય, ગહાય ને એટલે પછી એમાં દુખાવા થાય ને અવાજે થાય ને બધું થાય. પછી તો માણાને છે ને એની આવડતા હોય ને ત્યાં લગી જીવવાનું અને સહન કરવાનું, બીજો કોઈ ઉપાય ન હોય ભાઈ. હા પણ તમને એટલો દુખાવો થાય એ તો તમને તમારું મન જ જાણતું હોય છે ને. જો બેટા, જીવનમાં જે માણસે જેટલી પીડા ભોગવવાની લખી હોય ને એ ભોગવવી જ પડે, એમાં કોઈથી છુટકારો ન થાય. પછી તમે એને મુંજાઈ મુંજાઈને ભોગવો કે દાંત કાઢતા કાઢતા ભોગવો, ભોગવવાની તો હોય. હા ભોગવવાની હોય, પણ ભોગવવાની કાંઈક હદ હોય. તમે કેટલા ટાઈમથી બીમાર છો? તે હવે તમે મારી બીમારીની જ વાતો કરવા આવ્યા છો કે બીજી કાંઈ વાત કરશો? તમારા ઘરે બધા મજામાં છે ને? ઘરે તો બધાય મજામાં છે. અરે તમારે ઓલી ક્રિશા હો, બહુ હોશિયાર દીકરીઓ, કેટલી હોશિયાર અને કેટલું કામ કરે, કેટલા પૈસા કમાય. એ તો અમને જ ખબર છે કેટલું કામ કરે છે ને કેટલી હોશિયાર છે. હા હા, એટલે મતલબ એવો નથી અમારો કહેવાનો, તમારી વાત સાચી છે. જો ને આખા ઘરનો ભાર ક્રિશા, મતલબ એમણે જ ઉપાડ્યો છે ને, સાચી વાત છે. કેવી ઊંચી નોકરી કરેશ, કેટલા પૈસા કમાઈશ, તને હું કહેતો હતો તું ભણ, પણ તારો જીવ ઘરમાં જ હતો. હા તો મને ભણવામાં રસ નતો એટલે હું ન ભણી, મને ઘરકામ કરવું વધારે ગમતું હતું. અરે પણ તું બટા ભણી હોત તો એવી હોશિયાર થાત કે નહીં, એટલા પૈસા કમાત કે નહીં? જો પપ્પા, ભણવાથી જ તે છે ને ગણતર નથી મળતું. જીવનમાં ઘણા અનુભવો એવા હોય છે ને કે ભણતર ના હોય ને તોય ઘણું ઘણું શીખવી જાય છે. અને આ તમે છેલ્લી વાર હોસ્પિટલ ગયા ત્યારે ડોક્ટરે શું કીધું? જમાઈ બીમારીની વાત મૂકો ને હવે. નહીં હવે હવાણની વાત કરો. હવાણ છે ને તમે હાવ હાજા થઈ જાવ ને ત્યારે કરશું. તો તમે બે ત્રણ દી રોકાવ તો હું હાવ હાજા થઈ જાઉં. બે ના ના પપ્પા. હા હા, આ બે ત્રણ દી રોકાય છે અને હું જાવ, મારે પછી ત્યાં રજા નથી પડાય એમને. એટલે તું બે ત્રણ દી અહીંયા કઈ રીતના? અરે અરે પણ તને પહેલા તો એમ કહેતી કે મને આ ઘરે બહુ ગમે છે અને હવે એમ કહેશો કે? હા હું કહું તું તમ તાર રોકા અને બે ત્રણ દી પછી હું તેડી જાય અને કા તને ફોન કરે તો તું અડધે સુધી વહી આવજે. તમે બધું સંભાળી લેશો ને? હા હું બધું સંભાળી લઈ. અરે થોડે સુધી હું મૂકી જાય. હા ઉપાધિ કરો માને. હા તો હું જાઉં છું. અરે પણ આ જમાઈને હું જવાનું રજા આપું છું, મને તો યાદ નથી આવતું. એની હારું સા નાસ્તો કઈક લઈએ, નાસ્તો કરીને પછી ભલે જાય. અરે ના ના. શું ના ના, એટલા દૂરથી આવ્યા છે, એક કામ કરો તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું. બેસો. પણ કેટલા દિવસે આવ્યા છો, એમને થોડા જવા દેવો મારે. હા બેહો, હવાની વાત કરો, સા પાણી નાસ્તો કરીને જાયજો. હા ને અમે તમારા હાટુ થોડાક સફરજન લાવ્યા છો. હા સ્વીટી, સ્વીટી બધા ક્યાં જતા રહ્યા ઘરમાંથી? ઘરમાં આકડ્યો બધા, પૂછી આવી ને ક્યાં ક્યાં જતા રહ્યા હશે આ લોકો? લાગે છે મારા મમ્મી તો મંદિર. બોલ ક્યાં ગયા હતા આપ? કઈ નઈ, થોડું કામ હતું. અત્યારમાં શું કામ? અરે ગાર્ડન માં જતો, બહાર નતો ગયો કે? ગાર્ડન માં? વાહ કેટલું સારું, નહીં ઘરવાળી કમાઈ, મહિને લાખ રૂપિયાની આવક હોય એટલે આપણે મસ્ત ગાર્ડન માં જાવ, જીમ માં જાવ, ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરો ને. પણ થોડું બહુ તો કમાવતો છું. હા એ જ 30,000 રૂપિયા. એ તારા માટે કઈ નથી પણ મારા માટે બહુ છે. હા પણ મારા માટે તો કચરા સમાન છે. બાય ધ વે ક્યાં ગયા છે આપણા નોકરાણી, આઈ મીન સ્વીટી? બાય ધ વે જો કે આપણા ઘરની વહુ છે. તો નોકરાણી તો ના જ કહેવાય ને? હા તમારા માટે વહુ હશે, મારા માટે નોકરાણી છે. એ બધું છોડો ને, ગઈ છે ક્યાં? એ એમના પપ્પાના ઘરે ગયા છે. ક્યાં? એમના પપ્પાના ઘરે, એમની તબિયત ખરાબ હતી ને તો મળવા ગયા છે.
એટલે હવે આ ઘરમાં કોઈ પણ કામ મારી પરમિશન વિના થશે. હવે એમાં પરમિશનની ક્યાં વાત આવી? એમના પપ્પાની તબિયત ખરાબ હતી અને એને મળવું હતું, તો મને પૂછ્યું હતું, તો મેં હા પાડી, જાઓ મળી આવો. એટલે આ રજા મારી પાસે લેવી જરૂરી ન લાગી તમને? પણ એમાં આટલો બધો ઉકળાટ શું કામ કરો છો? આ એના બાપાની તબિયત સારી નહોતી તો એના બાપાની ખબર કાઢવા ગયા છે બે દી હાટું. ઉકળાટ શું કામ કરો છો? એટલે આ ઘરમાં ગમે તે કામ તમારી ઈચ્છાથી થવા લાગશે હવે, એટલે આ ઘરમાં મારું કોઈ ઇમ્પોર્ટન્સ નથી એમ? આટલું કમાતી હોવા છતાં આખા ઘરનો બોજ માથે લઈને ફરું છું, તેમ છતાંય તમને મજા આવે એમ તમારે કરવું છે એવું? અરે પણ એવું થોડી છે, હવે નાની નાની બાબતમાં કઈ બધાને થોડું પૂછવાનું હોય. આ નાની બાબત તમારા માટે હશે, મારા માટે નહીં. આજે મને પૂછ્યા વિના એમના પપ્પાના ઘરે ગઈ, કાલે મને પૂછ્યા વિના કાંઈ પણ સોદો કરી નાખે. અરે આ ઘરનો સોદોય કરી શકે ને? હવે એમાં સોદાની વાત ક્યાંથી આવી? અને એના પપ્પાને મળવા ગઈ છે કે પિકનિક માટે નથી ગઈ? એ તમને શું ખબર? બની શકે ને કે પપ્પાના બાને પિકનિક કરવા ગઈ હોય. ક્રિષા બહુ, તમે ઘરમાં હાજર નહોતા, તમે ઓલું હાલવા ગયા હતા. ત્યાં સાગર ઘરમાં હતો ને, તો સાગરને પૂછી લીધું હતું, તોય બે જણા તો બિચારા બહુ બીતા હતા. પણ સાગરે કીધું કે ના ના, ક્રિષા કાંઈ નહીં બોલે, તમે તારે જઈ આવો એમ. કેમ એવું કીધું તે? તમને શું ખબર કે હું કંઈ ના બોલું? પણ કઈ આ મોટી બાબત થોડી છે. હા તો હવે મોટી બાબત બનશે, એને ફોન કરો ને કે અત્યારે જ અહીંયા આવે. અરે આમ આમ બોલાવી લઈએ, સારું ના લાગે. મારે લગાડવું નથી ને સારું, મારે કોઈ પાસે સારું થઈને કામ શું છે? કામની વાત નથી, આ પૈસા જ બધું નથી હોતું, સંબંધ પણ કઈક મહત્વના હોય છે. મેં પૂછ્યું તને, માંગી કોઈ સલાહ? તમારા ઘરની અંદર બધા લોકોને ફ્રીમાં સલાહ દેવાની બહુ આદત છે ને. જો ક્રિષા, તું જે કરી રહી છે ને યોગ્ય નથી. અને તું કરી રહ્યો છે ને એ બિલકુલ અયોગ્ય છે. આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું એટલું જ પાણી પીવાનું, હું કહું એટલું જ બોલવાનું. વધારે દોડધા પણ કર્યું ને તો આ ઘર પણ જશે, હું પણ જઈશ. અને હું જઈશ તો તમને ખબર જ છે કે જાણે સોનાની મુર્ગી ગઈ એ બરાબર છે. ફોન કર તારા ભાઈ અશોકને અને એને કહે કે અત્યારે જ તારી આ સ્વીટીને લઈને આવે. સારું, હમણાં કરું છું. હમણાં નહીં, અત્યારે જ. નાના મોટાની પણ મર્યાદા નથી જાણવા. બે પૈસા વધારે શું કમાય છે કે માથે બેસીને ટાંડવ કરે છે. સાગર, અત્યારે ને અત્યારે અશોકને સ્વીટીને આપણે ફોન કરીશું, હજી એ લોકો પહોંચ્યા જશે અને આપણો ફોન જશે ને, તો વેવાઈને કેવું લાગશે કે તાત્કાલિક કેમ બોલાવી લીધા? પણ હવે આણે કીધું છે તો ફોન તો કરવો જ પડશે ને. કરું છું. હા એટલે નહીં આવે એમ? ના ના, આ ફોન લાગી જશે ને તો આવી જશે કદાચ. એવું કોને કે તમારે એને બોલાવી જ નથી અને તમે તમારી મનમાની જ કરવા માંગો છો? પણ એ આવી જશે, તમે ચિંતા ન કરો. અને તમને કાંઈ જરૂર પડે તો હું છું ને, તમારે જે જોઈએ ને એ હું તમને દઈશ. તમને શું આવડે છે દેતા? ગ્રીન ટી બનાવતા આવડે છે? આવડે છે. શું આવડે છે? કશું આવડતું નથી અને તમારી રસોઈ મને જરાય ભાવતી નથી, આમ ગળેથી નીચે નથી ઉતરતી. પણ તમને હું ખાવું છે એ મને કહો તો ખરા, તો હું બનાવી દઈશ ને સારું બનાવીશ. આમ પીઝા જાઓ બનાવો. પીઝા ખાવા છે? શું વિચાર કરો છો હવે? બનાવો જઈને આવડતું હોય તો. પણ ઓ તો આવી ગયા તમે? અને ક્યાં છે આ તમારા વહુ? રોકાણી છે. એટલે આ લોકોએ તમને ફોન નહોતો કર્યો કે એને લઈને આવવાની છે? મને ફોન તો મારો ફોન માં કટ થઈ ગયો છે, તે નથી કોઈનો ફોન આવતા. પણ અમે છે ને તે તારા સસરાના ફોનમાં એ ટ્રાય કર્યો હતો. આ તારો ફોન ન લાગ્યો ને તો તારા સસરાને ફોનનો ટ્રાય કર્યો, પણ એમનો ન લાગ્યો. બધા મિલી ભગત નહીં, કેટલું ખોટું બોલો છો તમે લોકો. મને સૌ પાગલ સમજીને રાખી છે? હા ના ના, એવું નથી. તો કેવું છે?
અરે હું બાજુમાં જ ઊભી હતીને સાગર ફોન કરતો હતો. મારી વાત સાંભળો, મારા હારાની છે ને હાવ તબિયત છે ને બગડી ગઈ છે, એ બે દી રહે ને એની પાસે તો કાંઈક સુધારો આવે. તો એટલે ડોક્ટર છે તમારી પત્ની રહીએ? નહીં, તો એકલા રહે ને આખો દી આને સંભાળતા હોય, એને યાદ કરી કરીને આખો દી રોતા હોય, એટલે કહું છું. તો તમે શું ઈચ્છો છો કે હું તમને એવું કહું કે એક કામ કરો, તમારા સસરાને અહીંયા લઈને આવી જાઓ, હું એને હવે બે ટંક રોટલો આપીશ એવું? નહીં, તો એને બે ત્રણ દી ને રોકાવા જો બસ. અત્યારે ને અત્યારે ત્યાં પાછો જા અને એને લઈને આવ. ક્રિષા, એ તમારા જેઠ છે તો? હા, તો પણ તમે એને તૂતારી તો ન કરો. હા, પણ આમ જોવા જાવ તો તમે મારા જેઠ છો, પણ આ તમારી ઘરવાળી તો મને ભાભી ભાભી કરે છે, એનામાં એક આંટો ઓછો છે કે શું? નહીં, આમ પેલા દેહમાં બહુ રહેતી ને એટલે એને ભાભી કહેવાનું બહુ ગમે એટલે. વાહ, એને ભાભી કહેવાનું બહુ ગમે એમ કોને કે એનામાં અક્કલ ઓછી છે, એટલી બુદ્ધિ નથી કે દેરાણીને શું કહેવાય એમ. અરે ના ના, એને છે ને હું સમજાવી દઈશ કે તમને ભાભી ન કહે હવે. હવે એ મને શું કહેતી હતી, બે અવળા હાથની પડશે ને તો કોઈ દિવસ એના બાપ પાસે જવાનું નામ નહીં લે, અને હિંમત કેવી રીતે થઈ તારી મને પૂછ્યા વગર એને ત્યાં મોકલવાની? મેં સાગરને વાત કરી હતી. વધારે પડતું લબલબ નહીં કરવાનું અને જાતે કોઈ પણ જાતના નિર્ણય નહીં લેવાના, ખબર છે ને મારો મગજ કેવો છે? બેઇજ્જતી વધારે કરવી પડે ને એના કરતા અત્યારે જ જા અને એને લઈને આવ. ભલે. ભલે નહીં, નીકળ અત્યારે જ. બાપ, તમારે આરે આવો ને. બાપ, તમે જાઓ ને, એને બોલતા નહીં આવડે ને ત્યાં જઈને, નાનું બાળક છે. હું ત્યાં એવું કઈ ને આવ્યો છું કે ભલે બે ત્રણ દી રોકાય. કોને પૂછીને કીધું? પૂછ્યું તો મને, જાતે બધા નિર્ણય લેવા છે ઘરમાં છે ઓકાત. 10,000 રૂપિયાનો પગારદાર મારા નિર્ણયો પોતે જ લેશે એવું? નોકરાણી છે મારી. કોણ છે? કોણ છે નોકરાણી? અને તું કોણ છો? નોકર. તો નોકર શું કરે? તમે કયો એક આપ. હા, જા. તમારે જવું પડશે જોડે. એવું નથી, એ હમણાં જ મૂકીને આવ્યો છે ને, અને તરત ને તરત લેવા જાય તો એના સસરાને શું કહે જઈને? એટલા માટે મને કે છે. જાય છે કે મુરત જોવડાવું? ચાલ નીકળ, હવે તમને અલગથી ધક્કો મારવો પડશે. હું જાઉં છું. અને તમે પેલા પીઝા ખાવાનું કહેતા હતા ને, એ હું ઓર્ડર કરી દઈશ ઓનલાઈન. ચા. આ લોકોને કંટ્રોલમાં ના રાખીએ ને તો માથે ચડી બેસે એવા છે. બેટા સ્વીટુ, ચા ક્યારે લાવે છે? લાવ ને બેટા, ગળું કોરું થઈ ગયું છે. તમને ખબર છે ને, તમારી માટે ચા બનાવવાની એટલે બધું માપસર નાખીને મારે બનાવવું પડે, નહીં ને પછી કઈ ઉચ્ચ નીચ થઈ તો. અરે બેટા, તારા હાથની ચા હોય કે ખાવાનું હોય, મને કોઈ દી કાંઈ તકલીફ ન થાય. બસ દીકરીના વખાણ કરવાના, વખાણ કરવાના હે. પપ્પા એક વાત કહું, આ હું મારી સાસરી હોઉં છું ને, મને તમારી બહુ યાદ આવે હો, પણ શું કરું, હવે ઘર પારકું થઈ ગયા પછી વારંવાર તો અહીંયા આવતું નથી. આ વખતે સાચે મારા નસીબ સારા હશે કે હું અહીંયા આવી શકી અને એ રીતે રોકાઈ શકી. બેટા, હું હમણાં એ જ વિચાર કરતો હતો કે જ્યારે એક માનું મૃત્યુ થાય ને પછી દીકરી કમજોર થઈ જાય છે, અને જ્યારે દીકરી કમજોર થાય ને ત્યારે એનો બાપ એની માં બનીને રહેતો હોય છે, પણ જ્યારે એ જ બાપ જ્યારે વૃદ્ધ થાય છે અને કમજોર થાય છે ને ત્યારે
એ દીકરી એ બાપની મા બનીને સાચવતી હોય છે. બેટા કેવા કેવા કરુણાના સંબંધો છે, ઈશ્વરે કેવી કેવી લીલાઓ રચી છે. માણસ માણસના સંબંધો સમય સમયે બદલતા રહે છે. એક દિવસ બેટા હું તારા માથા પર હાથ ફેરવીને તને હિંમત આપતો હતો કે બેટા તારી માં નથી રહી ને, હું તારી માં છું. અને આજે બેટા હું જ્યારે કમજોર થઈ ગયો છું ત્યારે તું મારા માથા પર હાથ ફેરવીને મને મને હિંમત આપે છે જેમ મારી માં હોય. બસ પપ્પા, હવે છે ને આ રોવા ધોવાનું બંધ કરો. આમ જો હવે તો છે ને રોવાનું નથી, હમણે 2-3 દિવસ હું તમારી સાથે છું ને, તો બસ ખુશી ખુશી આપણે બંને બાપ દીકરીએ રહેવાનું છે. તમને જે ગમે જે પસંદ પડે એ બધી વસ્તુ છે ને હું લઈ આવીશ, તમારી માટે બનાવીશ, તમારે મંદિરે જવું હોય તોય લઈ જઈશ, પણ છે ને તમારી આંખમાં આંસુ. બસ બસ બસ, કેટલું બોલીશ, એક સાથે બોલા જ કરે બોલા જ કરે. આ તમારી પાસેથી જ શીખ્યું છે, તમે એમ જ કરો છો. તો આજે જમવામાં શું બનાવું? તને મજા આવે બનાવજે. અરે અરે રોકાવાની હતી ને મારી સાથે. હા પણ અમારે છે ને કુટુંબમાં પ્રસંગ આવી ગયો છે ને, તે પછી તાત્કાલિક લઈ આવવાની છે અમારે, ને લઈ જવી પડે એમ છે ઘરે. અને એમાં એવું છે વેવાઈ કે પાછી અમારે ક્રિશા ખરી ને, એ ક્રિશા વહુને તો સ્વીટી વગર ઘડી કે ન હાલે. હમણાં પ્રસંગમાં હાજરી આપવા હું ક્રિશા વહુને મોકલી દઉં, પણ એને પાછી નોકરી, આ સરકારી નોકરીમાં રજા તો પડાય નહીં. એટલે મેં કહું આપણે સ્વીટી મોટી છે ને, અને એ ઘરનું કામ પતાવીને પ્રસંગમાં હાજરી અમે બે હાહુઓ આપી આવીશું જઈને. અરે તમારી ક્રિશા તો ક્રિશા છે, મને તો એના માટે બહુ માન થાય. કેટલી હોશિયાર, કેટલા પૈસા કમાય, અને એની એક રજા પડે તો એ કેટલા બધા પૈસા કપાય. હા પણ જો ક્રિશાને જરૂર હોય ને તો મારી દીકરીને તેડી જાઓ. હું તો મારી દીકરી યારે તો પછી રહી લઈશ. બેટા પછી તું આવજે ને, 2-3 દિવસ પાછી રહી જાય, જ્યારે નવરી પડે ને ત્યારે. મને તો બહુ આનંદ થયો હતો કે જમાઈ રાજી ખુશીથી મારી દીકરીને મૂકીને ગયા ને. મારે મારા પેન્ડમાં પણ જોર આવી ગયું હતું. એક દીમાં તો મને એમ લાગ્યું કે મને કોઈ રોગ જ નથી. પણ બેટા મન ટૂંકું નહીં કરતી, ક્રિશાને તારી જરૂર છે ને તો તું જા, અને પછી જ્યારે નવરી પડે ને ત્યારે 2-3 દિવસ મારે યારે રમવા મોકલજો. અરે ના ના વે ભાઈ, આ તો અમારે છે ને અત્યારે જ એને રાખવી જ હતી તમારે ત્યાં, પણ એમાં શું થયું કે આ ઓચિંતો કુટુંબમાં પ્રસંગ આવી ગયો એટલે મારે તેડવા આવવું પડ્યું. કાંઈ વાંધો નહીં પપ્પા, અત્યારે તો હું જાઉં છું પણ હું પાછી આવીશ. ભલે આપણે આટલો સમય તો આટલો સમય, આ કલાકો પણ ઘણા દિવસો જેવા લાગ્યા ને. તમે જરાય ઉપાધિ ન કરતા, અને તમારી દવા છે ને એ ટાઈમે લેજો, હું પાછી જલ્દી આવીશ. હા અરે વેવાઈ, તમને શું કહું, આજે તો મને એમ લાગે મારા ઉજ્જળ ઘરમાં મારી દીકરી આવી ને, એ તો કોઈ તહેવાર આવી ગયો હોય. મારા ઝાડના પંખીડાઓ પણ આનંદ કરતા હોય ને એવું દેખાતું હતું. પણ ઠીક છે, હવે તમે બેટા રસોઈ બનાવી નાખો, જમીન પછી જાજો. અરે ના ના બે ભાઈ, અમારે મોડું થઈ જશે, જમવાનો ટાઈમ નથી અમારી પાસે. અમે જેમ બને ને એમ વહેલા ઘરે પહોંચી જાય તો અમે રજા લઈ. અને વેભાઈ તમારું મન ખાટું ન કરતા હો, આ ફરી વખત જેવો ટાઈમ મળશે ને એવી હું સ્વીટીને પાછી 2-3 દી તમારી જોડે રોકાવા મોકલી દઈશ. હા કઈ વાંધો નહીં, અને ક્રિશા દીકરીને મારી યાદી આપજો. અરે જરૂર, શ્રી કૃષ્ણ કહેજો. અરે હા હો વેભાઈ. અશોક ચાલો જમાય, તમારું કામ પતાવો. તબિયત સાચવજો અને તમારું ધ્યાન રાખજો, વેલા પાછી આવીશો ને. બેટા જરા ચિંતા નહીં કરતી. મમ્મી તમે લોકો ચાલો, હું થેલો લઈને આવું. હા
ધ્યાન રાખજો પપ્પા. હા બેટા. બે ભાઈ, જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી કૃષ્ણ. થેલો લઈ જાઓ. હા બેટા, જા મારો દીકરો. એક મિનિટ. મમ્મી, અશોક, સાચું બોલો. હા, ઘરમાં કંઈક થયું છે ને? ક્રિશા ભાભીએ જ તમને કીધું છે ને કે મને અહીંયાથી બોલાવી લાવો એમ, એટલે આવ્યા ને તમે બંને? હા, એટલે જ આવ્યા છે. બીજું અમારે કરવું હોય શું? હા, અને તને તો ખબર જ છે સ્વીટી, આપણા ઘરની પરિસ્થિતિ શું છે. આ એને પૈસા વગર પાંદરું એ નથી હળતું. અમને ઘણું હતું કે તું તારા પપ્પા અરે બે તંડી રે, પણ ના, ક્રિશા બહુની આગળ અમારું આટલું ન આવેલું. મેં અશોકને પહેલા જ કીધું તું, નહીં હું સંભાળી લઈશ, સંભાળી લઈશ. શું કામ તમારે ડોઢા થવાની જરૂર હતી? આપણે સાથે જતા રહ્યા હોત ને તો મારા પપ્પાને એક આશ તો ના રહેત કે ચલો મારી દીકરી મારી સાથે બે ત્રણ દિવસ રોકાવા આવી છે, હજી તો આવી છું એવી લેવા આવી ગયા. મને એમ હતું કે સાગર બધું સંભાળી લે. નો ચાલે, તમને પહેલા જ કીધું તું કે એને પૂછીને જઈએ, તો આ નોબત જ ના આવે. હવે ઘરમાં જઈને પાછી ઈની લપ ને પાછી મહાભારત ને. તને ખબર છે એને મને કેવા કેવા વેણ કીધા. મેં કોઈ દી મારી જિંદગીમાં આવા વેણ નથી સાંભળા. અશોક, હવે શાંત થઈ જાઓ, ઘરે જઈને જ ખબર પડશે કે શું થશે ને શું નહીં. હવે હા, અંધારું થાય ને એની પહેલા ઘરે પહોંચી જઈએ, ચલો. હાલો. શું આ ઘરનું સર્જન મારા એકલા માટે થયું છે? જ્યાં મારી દીકરી આવી ત્યાં મારી પત્ની ઝાંઝવાના જળની જેમ જતી રહી, દીકરી મોટી થઈ એ પણ જતી રહી. હું આ ખંડેર જેવા ઘરમાં એકલો રહું છું, મારી દીકરીના નામની હિંમત લઈને જીવું છું. હે ભગવાન, જીવવાનો મોહ તો નથી રહ્યો, મારી દીકરી માટે શ્વાસ લઉં છું. તમને બધું કહેવું જરૂરી છે? એટલે ના, તમે પતિદેવ છો એવું તો મને થોડું થોડું યાદ છે, પણ તમને બધું જણાવવું જરૂરી હોય મને નથી લાગતું. ના, તો કહેવાય ને કે પતિ પરમેશ્વર કહેવાય, તો જેમ હું તને બધું પૂછું છું એમ થોડું ઘણું તારે પણ મને પૂછવું જોઈએ ને, સારું લાગ્યા મને પણ. ના ના, આપણે સારું નથી લગાવવું. હા, જે છે ને એ બધું બરાબર જ છે. બાય ધ વે, મારી નોકરાણી ક્યાં પહોંચી? ક્રિશા ભાભી, શું વાત છે, તમે શું કામ મને અત્યારે બોલાવી લીધી? તમને ખબર છે મારા પપ્પાની તબિયત સારી નથી, એને મારી જરૂર છે. બિચારા મરી ગયા કે છે હજુ? ક્રિશા ભાભી, હવે તમે તમારી લિમિટ ક્રોસ કરો છો. મારી સામે સોફા પર નહીં બેસવાનું. તને અહીંયા બોલાવવાનું કારણ મને પૂછીને ગઈ હતી? પૂછ્યું તો મને? અમે સાગરભાઈને કીધું તું કે અમે લોકો જઈએ છીએ. મેં અશોકને કેટલી વખત કીધું હતું. આ ઘરમાં વધુ કોણ કમાય છે? તું તો વધારે કમાય છે. તો પછી કોને પૂછવાનું હોય મમ્મીજી? પણ તમે કસરત કરવા ગયા હતા ને એટલે સાગરને પૂછ્યું. જો ક્રિશા ભાભી, ક્રિશા બેન, ભાભી બેન,
શું છે? પેલા કઈ રીતે બોલાવું એ તો વિચાર, પછી બોલ. તમે દર વખતે મારી પર હાથ ચાલકી શું કામ કરો છો? એ હું પણ માણસ છું, તકલીફ મને પણ થાય છે. ચૂપ, અને બહુ છણકા વણકા કરવાના નહીં. આ ઘરમાં રહેવું હોય ને તો બધું સહન કરવું પડે. સાગર, આટલું બધું તે તારી નજર સામે જોયું તોય તું કઈ એક શબ્દ નથી કહી શકતો એને? ના, એ તો શું, તમે ત્રણેય ઉભાઉભા બધું જોતા હતા કે કેવો અત્યાચાર થાય છે. આ ઘરની હું પણ વહુ છું, કોઈ નોકરાણી નથી. હું મૂંગા મોઢે બધું સહન કરીને ઘરનું બધું કામ કરું છું, એનો મતલબ એ નથી કે ગમે ત્યારે મારી ઉપર અત્યાચાર થતો જ રહે, ગમે ત્યારે મારી ઉપર હાથ ઉપાડવામાં આવે. બહાર ફરવા નહોતી ગઈ હું, મારા પપ્પા બીમાર હતા એટલે ગઈ હતી, પણ નહીં, આ ઘરમાં મારી હેસિયત ખાલી ને ખાલી નોકરાણીની જ છે. સાચું જ છે ક્રિશાબેન, સાચું જ કહે છે, આ ઘરની હું નોકરાણી જ છું, એટલે તો મારી સાથે સાવ આવું વર્તન કરવામાં આવે છે. અરે સ્વીટી બહુ, તમારા એકલાની હારે નહીં, એ બધાય હારે આવું વર્તન કરે છે. અને તમે એમ કહો છો કે બધાય તમે અહીંયા ઊભા ઊભા જોતા હતા, અરે અમે તો જોઈએ જ ને. આ એની હારે ચાર ફેરા ફરનારો એનો ધણી જોઈને કાંઈ ન કહી શકતો હોય ને તો અમારી તો શું વિસાત છે? અરે તો હું શું કરું, શું કહું એને? હે, ઘરમાં વધારે કમાઈને લાવે છે અને આ ઘર એના થકી ચાલે છે. અને એના ઉપકાર આપણી ઉપર કેટલા છે, એટલે હું એના વતી માફી માંગું. બસ આ જ કરજો, તમે આખી જિંદગી તમે આ જ કરજો, એ મારપીટ કરે અને તમે આખી જિંદગી માફી માંગજો, બીજું કોઈથી કાંઈ થશે નહીં. હા તો એક કામ કરીએ ને આપણે, જો હે કમાણી કરીને આવે છે એ આપણા ઘરમાં નો જોતી હોય તો એને હું આજે ને આજે ઘરની બહાર કાઢી મૂકું. બોલો. નહીં, હું ખાલી 10,000 કમાવું. અત્યારે 10,000 નું કાંઈ આવે છે? 10,000 નું કાંઈ આવે છે? પણ તું એમ કે છે કે એ વધારે કમાય છે. સાગર, એ વધારે કમાય છે ને એ અમે ના નથી પાડતા, પણ ઘરનું આમ એક કામ અમે એમને નથી કરવા દેતા, એનો પડ્યો બોર્ડ આખું ઘર ઝીલે છે. તો પછી એ આ ઘરની વહુ છે ને, એમની એક એક ફરજ બને છે, અમારી જ બધી ફરજ છે એવું નથી? અરે મને પણ ખબર છે કે એની ફરજમાં બધું આવે છે, પણ એને કરવું નથી તો શું કરું? એનો સ્વભાવ જ એવો છે તો હું શું કરું? મેં તો મનાવવાની કોશિશ કરી જ હતી, પણ ના માને તો હું શું કરું? ના ના સાગર, આમાં તારો કાંઈ વાંક નથી ભાઈ. હા તો હા, મકાન બચાવવાના ચક્કરમાં આપણે સહન કરવું પડે છે. હા સાગર, મારી તો તને પહેલેથી જ ના હતી આ છોકરી આરે લગ્ન કરવાની, પણ એણે આપણી ઉપર એક ઉપકાર શું કરી દીધો, આપણું ઘર બચાવ્યું ને, એટલે મારે સંમત થવું પડ્યું તારા લગ્ન એની આરે કરાવવા માટે. અરે પણ મમ્મી, મને થોડી ખબર હતી કે આ છોકરી આગળ જતા આવી નીકળશે. જ્યારે લગ્ન નતા થયા ત્યારે તો બહુ સારી રીતે રહેતી હતી. મને થયું કે ભલે ને વધારે કમાય છે, પણ મારું માન તો જાળવે છે ને, અને મારી સાથે સાથે મારા પરિવારનું પણ માન જાળવશે. પણ ઘરમાં આવીને એનું અસલી રૂપ દેખાડશે એની મને તો નથી ખબર ને. જે હોય હવે, જે ભોગવવાનું છે એ ભોગવવાનું છે. હા જાઉં છું મમ્મી રસોઈ બનાવવા. હા હાલ હું ઓતે સાત સુધારવા લાગું. તમે રહેવા દો, હું આ ઘરની નોકરાણી છું ને, હું એકલી કાફી છું. અરે ના ના અશોક, હું એને મદદ કરાવવા જાઉં છું. આપણા જેવા નસીબ હવે જે લખાયું છે ને એ ભોગવ્યા સિવાય છૂટકો નથી. સાચે કંટાળી જવાય છે આ લોકો સાથે માથાકૂટ કરીને. આખો દિવસ ઓફિસમાં કામ કરું છું ને તો આટલી નથી કંટાળતી જેટલી આ લોકો સાથે 2 કલાકમાં કંટાળું છું. મગજના દુખાવા. શું છે આ બધું? અને સિગરેટ કહેવાય? હા એ મને ખબર પડે છે. થેન્ક ગોડ, મને લાગ્યું કે અભણગવાર લોકોને એવી ખબર નહીં પડતી હોય કે આને સિગરેટ કહેવાય. હા કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, આપણે બંને સાથે સ્ટડી કરતા હતા. સો વોટ, આપણે
હું ફેલ થયો અને તું આગળ નીકળી ગઈ. બાકી ખબર તો આગળ નહીં ટોપ 5 માં આવી. એટલે જ તે આજે આપશ્રી 30,000 અને હું 1,00,000 રૂપિયા કમાઉં છું. તો તારી આવકનો એટલો બધો ઘમંડ સારો નહીં, અને સિગરેટ તો બિલકુલ સારી નથી તારી માટે. જ્યારે આપણે કોલેજમાં હતા ત્યારે તો તું કહેતી હતી ને કે જે લોકો સિગરેટ પીવે છે ને એનાથી મને સખત નફરત છે, એ લોકો ગમતા જ નથી મને. અત્યારે પણ જે લોકો સિગરેટ પીવે ને એનાથી મને એટલી બધી નફરત છે ને કે હું એની આસપાસ પણ ના ફરકું. હા તો તું શું કરે છે? પોતે પીવું એમાં કઈ મને વાંધો નથી. વાહ, લોકો કરે તો કે તબાહી ને પોતે કરીએ તો કે મજા મજા. હા, બાકસ છે તમારી પાસે લાઇટર એવું કઈ? હું નથી પીતો ને, ખબર છે ને કે મારે એક પણ જાતનું વ્યસન નથી. હા એ જ, ખાલી મારું વ્યસન ખબર નહીં ક્યાંથી લાગી ગયું હતું અને આવા ફર્નિચર ઘરમાં મને લાવી દીધી. હા એ તો મારું કિસ્મત પણ ફૂટેલું હતું ને કે મેં તને પસંદ કરીને આ ઘરમાં લાવ્યો. એક્સક્યુઝ મી, કિસ્મત બદલી શકાય છે? તમને મારાથી એટલી બધી તકલીફ હોય તો અલગ થઈ જાઉં ને, પણ હા મારી નહીં મારા પૈસાની જરૂર છે તમને, એટલા માટે હું આ ઘરમાં છું ને. એવું નથી, હું વાત એવી છે કે તું આ ઘરની વહુ છે, થોડુંક તો ધ્યાન રાખ તું. એક આ વહુ, ભાભી, વહુ બેટા, પત્ની, આ બધા વર્ડ્સ થી મને એટલી બધી તકલીફ છે ને, એટલું ઇરિટેશન થાય છે ને મને તારા ઘરમાં. મન કરે છે કે અભી હાલ આ ઘર છોડીને જતી રહું, પણ શું છે ને કે આ ઘર બચાવ્યું છે મેં, હવે હું જ આ ઘર છોડીને જતી રહીશ તો મારું 25,00,000 નું નુકસાન થઈ જશે ને. મેરેજ કર્યા છે તો આવું બધું તો રહેવાનું જ ને. આવું બધું એટલે? એટલે કે જો મેરેજ જ ના કર્યા હોત તો હા ભાભી, વહુ બેટા એવા કઈ સંબંધ જ ના બનત ને. સંબંધ બન્યા છે તો બન્યા છે, પણ એના માટે એ જ શબ્દોથી બોલાવી તો જરૂરી નથી ને. એક્ચ્યુઅલી શું છે ને કે મને મેડમ સાંભળવાની આદત છે, ઓફિસમાં બધા મને મેડમ કહીને બોલાવે છે. હા ઓફિસ નથી ને, હા આપણું ઘર છે, અને એ તારા કલીગ્સ નથી, એ તારા ફેમિલી મેમ્બર છે. હું કોઈને ફેમિલી મેમ્બર્સ માનતી નથી. હા એક તારી સાથે પ્રેમ હતો એટલે લગ્ન કર્યા છે, બાકી આવા લોકો મારા ફેમિલી મેમ્બર્સ ના બની શકે. જો હું તને વધારે નથી કહેતો, પણ કમસે કમ એ લોકોનું અપમાન તો ના કર, એ તારો પડ્યો બોલજી લે છે, તું જેમ કહે છે એમ કરવા તૈયાર થાય છે. એટલે જ તો મારી નોકરાણી મને પૂછ્યા વગર છુટ્ટી ઉપર જતી રહી એના બાપના ઘરે. મને પૂછીને ગઈ હતી તને ને, મને નહોતું પૂછ્યું. અરે તું અને હું ક્યાં અલગ છીએ, એક જ છીએ ને. એક છીએ આપણે, એક છીએ. કયા એંગલથી તને લાગે છે કે હું તારી સાથે એક થઈને રહેતી હોય? એટલે તું કહેવા શું માંગે છે કે આપણો જ્યાં સંબંધ છે ખાલી નામનો છે? હું તને એ કહેવા માંગુ છું કે દરવાજો સામેની બાજુ છે, જતો રહે ત્યાંથી. મારું મૂડ અત્યારે બિલકુલ સારું નથી, જ્યારે હું મૂડમાં હોય ને ત્યારે મારી સાથે વાત કરવાની. ઓકે સારું. હા પણ તને કેવું એટલે ભેંસ આગળ ભાગવા જેવું છે. સોરી. હા કઈ નહીં, તારે સિગરેટ પીવી છે ને બિંદાસ, જે કરવું હોય ને તે કર. કરીશ જ, જા. માચિસ પણ નથી. આજે આજે મારી દીકરીની લગ્નની તારીખ છે. આજના દિવસે આ આંગણેથી મારી દીકરીને મેં ભારે હૈયે વોળાવી હતી. આ સવારથી મને મારી દીકરી બહુ યાદ આવે. બેટા તું નાની હતી ને, તારી માની વિદાય થઈ. બેટા તને એમ હતું કે મારો બાપ મજબૂત છે, એને સહારે હું જીવી લઈશ.
તને બેટા ક્યાં ખબર હતી તારો બાપ કેટલો કમજોર છે? બેટા એ તો તારી ઓથે જીવતો હતો. ઠીક છે બેટા, ખબર નહીં ભગવાન એકબીજાની ઓથે કેટલું જીવાડે, પણ બેટા આજે તારા લગ્નની વર્ષગાંઠ છે ને, આમ જો આજ તો હું તારા મોઢા પર એટલી ખુશી જોવા માંગુ છું કે મેં કોઈ દિવસ ન જોઈ હોય. જો તને બહુ ગમતી હતી ને આ હીરાવાળી અંગૂઠી, હું લઈ આવું છું તારા માટે બેટા, લઈ આવ્યો છું, તને બહુ ગમશે. અરે અરે બેટા, તારો ચહેરો છે ને ઓળે કળાએ ખીલી જશે, આ તારી પસંદગીની વીંટી મળશે ને એટલે. અને બેટા તું ખબર છે, નાની હતી ત્યારે મોતીની માળા હાટ માટે તારી મા હારે ઝઘડો કરતી હતી. તારી મા એમ કહેતી તારે ભણવાનો ખર્ચો કરવાનો છે, બીજા ફાલતુ ખર્ચા નહીં કરવાના. અને બેટા તું રડી પડતી હતી, મારી એવી શક્તિ નહોતી કે હું તારી જીદ પૂરી કરી શકું. બેટા આજ મારા બચાવેલા થોડા ઘણા પૈસા હતા ને, તારી મનગમતી આ મોતીની માળા પણ લઈ આવ્યો છું, કેટલી ખુશ થશે મારી દીકરી. હે ભગવાન, આ દુનિયાના દરેક બાપ પોતાની દીકરીની ખુશી માટે, એના હસતા ચહેરા જોવા માટે બધા જ બાપ મારી જેમ તરસતા હશે, બધા બાપ તડપતા હશે. ખરેખર ભગવાન, આજે હું મારી દીકરીને બહુ ખુશ કરવા જઈશ, પણ એને એને જિંદગીમાં કોઈ દિવસ ખુશ ન જોયો હોય ને, એટલી ખુશ આજ કરીને મારી સામે બતાવજો ભગવાન. પણ મારું રોયેલું મોઢું લઈને હું કેમ જઈશ? હું પણ એની સામે એટલો ખુશ થઈને જઈશ ને કે મારી દીકરીનો ચહેરો ખિલખિલાટ કરતો થઈ જશે. ચાલ હું જાઉં મારી દીકરીના ઘરે, મારી રાહ જોતી હશે. જલ્દી જલ્દી રસોઈ કરવાની છે નહીં તો. સ્વીટી ખાચવીને ઊભી થા બેટા, મારી કમર, મને ખબર છે તને ઊભી કરું પેલા હું હાચવીને, મારે ખભે ટેકો દે આ એની બીકમાં ને બીકમાં. બેટા હવે એક કામ કર, તું શાંતિથી છે ને આરામ કર, તારે કાંઈ કામ ન કરવાનું. બેટા બહાર રસોઈ બનાવવાની છે, આવીને નહીં ઊંધું છે, તું કંઈક બોલ છે. એ કાંઈ નહીં બોલે, હું કામ કરી નાખીશ તું તારે, પણ તું હાચે. રાંધી કાઢવા દે બાપા. આ રસોઈ બનાવું છું. દેખાયું કેમ તમે? ઓલી સ્વીટી રસોઈ બનાવવાની ઉતાવળમાં છે ને, ઉપરથી કચરા પોતું કરીને આવતી હતી ને, તો બિચારી પડી ગઈ. ઓ, પગ ભાંગ્યો? હા, એનો પગ ભાંગી ગયો હોય ને એવું લાગે છે, એ ઊભી નહોતી થઈ આવતી. તો મેં એને એમ કીધું કે તું આરામ કર, હું રસોઈ બનાવી દઉં છું. વાવ, શું નાટક આવડે છે સાસુ બહુને, હે ને? એટલે તમને તો એવું લાગતું હશે ને કે અહીંયા સાસુ બહુનો ફેમિલી ડ્રામા ચાલે છે, નહીં?
અરે ના ના, એવું નથી, એ બિચારી હાચું ઊભી નહોતી થઈ શકતી. તો હોસ્પિટલ ના લઈ ગયા? પણ હમણાં લઈ જઈશ રાંધીને, પહેલો તમારો ટાઈમ સાચવી લેવાનો હોય ને અમારે. હા પરફેક્ટ, મારો ટાઈમ સાચવવાનો અને હું કહું એટલું સાચવવાનું. એટલું સાચવશો ત્યાં સુધી આ ઘરમાં તમારા શુભ પગલાઓ રહેશે, અને જ્યારે આ સાચવવાનું બંધ કર્યું એટલે આ તમારા દુર્લભ પગલાઓ બહાર જશે. એટલે જ મેં કહું પહેલાં રસોઈ બનાવી દઉં ને, પછી હું સ્વીટીને દવાખાને લઈ જઈશ. એટલે આ બધું જ નક્કી તમે જાતે કરી લીધું કે આજે રસોઈ તમે કરશો, રસોઈ કરીને તમે હોસ્પિટલ લઈ જશો, આ બધું જ નક્કી તમે કર્યું? ના ના, તમારું જમવાનું તૈયાર થઈ જાત ને તો હું તમને પૂછી લેત. પણ નક્કી કોણે કર્યું કે જમવાનું તમે બનાવશો અને એ હું જમી લઈશ? એ મેં જ નક્કી કર્યું જાતે. વાવ, આ બધું જાતે નક્કી કરવાનું બંધ કરી દેજો, નહીતર ઘરમાં રહેવા લાયક રહેશો નહીં. હા, અને ક્યાંક એવું ના થાય કે સ્વીટીની સાથે સાથે તમારો પગ પણ ભાંગી જાય. તમને ખબર છે કે સ્વીટીના હાથની જ રસોઈ હું જમું છું, તમારા હાથની રસોઈ મને નથી ફાવતી, તો શું કામ ને મને ગુસ્સો આવે એવું કામ કરો છો? ક્રિશા બહુ, ગુસ્સો તમને એકને જ આવે? તમે અમને આટલું આટલું બોલો છો ને તો ગુસ્સો તો અમને આવે છે. પણ ચાલે નહીં ને તમારું કઈ, તમને ગુસ્સો આવે પણ એ ગુસ્સો તમે મારા પર કાઢી ના શકો. હા હા, એટલે ગુસ્સો કરવાનો જ નહીં, ગુસ્સો કરવાનો હક મને એકને જ આપ્યો છે. હા, એટલે જ તમે આખા ઘર ઉપર ગુસ્સો કરો છો, અને અમે તમારાથી ડરતા ડરતા ઘરના બધા કામ કરીએ છીએ કે હમણાં કંઈક ગુનામાં આવશું, અને તમારે તો કોઈકનો વાંક જ હોતવો હોય છે. પાણીનો ગ્લાસ માંગો તમે અને એ લઈને પહોંચતા એ વાર લાગે ને તો તમે ફટ દઈને. મારી સામે જે બોલે ને એવા લોકોથી મને બહુ જ નફરત છે. સમજાયું? સમજાયું? હા. તો ગુસ્સો આવતો હોય તો કોના ઉપર કાઢવાનો? કોના ઉપર કાઢવાનો? પોતાની જાત ઉપર, મારા પર નહીં કાઢવાનો. બાકી આપણા ઘરમાં એક છે ને નોકરાની સ્વીટી, એના પર કાઢી લેવાનો. મારી સામે જીભડી ચલાવવાની નહીં. કમસે કમ એને નોકરાણી તો ના કયો, એ બિચારી કેટલું તમારું માન રાખે છે. એટલે ખાલી મારવા ઉપાડ્યું એમાં ના સમજાયું, મારી બતાવું તો સમજાશે? મેં તમને ખાલી એટલું કીધું કે એને નોકરાણી ના કહેશો. અવાજ નહીં કરવાનો, રસોઈ કરવાનું કયો એર જ બનાવશે. પગ ભાંગી ગયો હોય તોય ભલે, અને એ આખી ભાંગી જાય તોય ભલે, રસોઈ તો એને જ બનાવવાની છે. સંભળાયું? હા. જાઓ. આ તો હારી માણસ છે કે ડાકણ. ઘરમાં આ રીતે રોફ કરીશ ને તો જ આ બધા સીધી લીટીએ ચાલશે, બાકી તો બધા જલેબીના ગુચડા જેવા છે. કેટલી વાર લાગશે? એ આવે છે. ઓ, તો તમે બાથરૂમમાં હતા? શું થયું? ખાઈ નહીં. બરાબર, કાંઈ થયું નથી તો પછી આ રસોઈ અને ઘરનું કામ આપના સાસુ કેમ કરે છે? કંઈ થયું નથી તો પછી આ ઘરના બધા કામ તમારા સાસુમાં કેમ કરે છે? હું ઉપરથી આવતી હતી તો અહીંયા દાદરે પડી ગઈ તો પગમાં મોચ આવી છે. ઓહ છી, ખાલી મોચ જ આવી છે? મને તો લાગ્યું કે પગ ભાંગી ગયો છે. પણ જો પગ ભાંગી ગયો હોત તો આમ તું લંગડાથી લંગડાથી કામ કરત, કેટલો મસ્ત લાગત નહીં? હું આજે કામ નહીં કરી શકું. આવું બધું કોની સામે બોલે છે એનું તને ભાન છે ને? મને પગમાં બહુ જ દુખે છે, મારીથી કામ નહીં થયા છે. એક દિવસ ક્રિશાભાઈ કે તારો ઘરવાળો મારા હબ્બીથી મોટો છે, એટલે એ મારા તારી ભાષામાં જેઠ થયા, તો તું મારી શું થઈ? જેઠાણી. બદનસીબે. તો તારે મને શું કહેવાનું હોય? ક્રિશા. ક્રિશા નામથી બોલાવીશ મને?
નામથી બોલાવીશ. આગળ બેન કહું છું, પણ તમે ઓકાતમાં રહીને વાત કરવાની. ઓકે, અને શું થયું છે આ પગમાં તને? મોચ આવી છે. મોચ જ આવી છે ખાલી? ક્રિશા બેન, પગ ભાંગવાની કઈ ઈચ્છા ખરી? પગ ભાંગવાની ઈચ્છા છે? નહીં. હા, તમે શું કામ મારે યાર આવો વ્યવહાર કરો છો? આ બધું જ ઘરનું કામ તું એક જ કરીશ. આ પગમાં મોચ વોચના નાટક મારી સામે નહીં કરવાના, કેમ કે તારા જેવા 500 લોકો મારી અંડરમાં કામ કરે છે. કેટલા? કેટલા? હા, એટલે મને ખબર હોય કે ક્યારે કોને તાવ આવી જાય, ક્યારે કોને કામ ન કરવું હોય એટલે પગમાં મોચ આવી જાય. એટલે આ બધા સ્ટંટ મારી પાસે નહીં ચાલે. એટલે આપણે ચૂપચાપ બધા કામે વળગી જવાનું. અને તને ખબર છે કે મને તારા જ હાથનું જમવાનું ફાવે છે, એટલે જાણી જોઈને નાટક કરે છે. તને શું લાગ્યું કે તારા હાથનું જમવા માટે હું તારા પગે પડીશ? આજે જ કરીશ? હા, તો પછી જાણી જોઈને આ તારી સાસુ ને રસોડામાં શું કામને મોકલી? એનો પગ દુખે છે ને, એટલે મને થયું કે દબાવી આપીશ. તારે બધી વાતમાં બહુ વચ્ચે આવવું હોય છે. પગે લાગવા માટે લાગ પગે. નહીં, આવી રીતે કોણ પગે લાગે? કેટલી તાકાત છે પૈસામાં નહીં, જે ધારીને એ આપણે પામી શકીએ. મને ખબર હોત ને તો હજી આનાથી ને બે સ્ટેપ ઊંચી પોસ્ટ પકડે, જેમાં મહિને 3-4 લાખ પગાર હોય. બટ ઇટ્સ ઓકે, હું છે ને તોય 3-4 લાખ કમાઈ લઉં છું. ખબર છે કેવી રીતે? રિશ્વત લઈને, આરામથી. આમ એક ચુટકીમાં ટેબલ પર 3 લાખ આવી જાય. હવે ઊભી થવાની ગણતરી હોય તો ઊભી થઈને કામે વળગ, એ જાતે થશે. ઊભી થા અને કામ કર. તું હેલ્પ કરીશ ને તો તને હજી એક પડી જશે. ઊભી થા. નહીં. એ ફટાફટ ઊભી થા, નોટંકી નહીં કર. હાથ મૂક, ચલને આવે. અને તને જે કીધો છે ને એ સામાન લઈને જલ્દી ઘરે આવ. ચલ. તને પણ પગમાં મોચ છે તો દોડ ને. શું સમજતા હશે આ? એને તેવું હશે ને કે હું ગાંડી છું. એ મને કહે કે મને પગમાં મોચ આવી છે અને હું માની જઉં. આવા તો કેટલા લોકો ઓફિસમાં મારી આગળ પાછળ આંટા મારે છે. બાય ધ વે, આ કાંજીભાઈની જે ડીલ ફાઇનલ થઈ હતી, બસ એના 10 લાખ આવી જાય ને તો એક નવી ગાડી છોડાવી લઉં. હાથ ગંદા થઈ ગયા. બીજો લંગડો કરવો છે લાગે છે કે આજ તારે માર જ ખાવો છે? ના ક્રિશાબેન, એવું ન બોલો. હું ઉઠાવી આપું ને તમારી વસ્તુ. તૂટી ગયું દેખાય છે તને? ગવાર, અક્કલની ઓથમીર, તારામાં અક્કલ જેવો છાંટો છે કે નહીં? આજે આ મિરર હતો, મારા હાથમાં લેપટોપ હોત તો મેં આ તે કરી. એ ટચ કરીને વાત નહીં કરવાની મને.
એને ના મારીશ તો શું કરું? પૂજા કરું એની? આ તોડી નાખ્યું એને, કાલે મારો મોબાઈલ તોડે, લેપટોપ તોડે, ટીવી તોડે. આ ઘરમાં તારો બાપ કમાઈને નથી લાવતો કે નથી તારો ધણી લાવતો? તોનો ધણીની ઓકાત માત્ર 10,000 રૂપિયાની છે. એ પણ ક્રિશો થયું શું છે? શું કામ મારે છે ભાભીને? શોખ થયો છે મને, એટલે મારું છું. અત્યાર સુધી મેં ક્યારે કોઈ ઉપર કોઈ કારણ વગર હાથ ઉઠાવ્યો હોય એવું ઉદાહરણ છે? અરે પણ શું કર્યું છે ભાભી એ? આંધળીની જેમ ચાલતી હોય છે. ચશ્મા આવી ગયા હોય ને તો મારા પૈસા ચશ્મા કઢાવી દો. અને હવે તું વચ્ચે હાથ તો જ નાખજે કે જો તારે માર ખાવો હોય. તમે કેવી ભાષામાં વાત કરો છો? ગુજરાતી ભાષામાં કરું છું, કેમ કે ખબર છે કે અહીંયા બધા અભણ છે, ડફર જેવા, કે જેને હું ઇંગ્લિશ બોલીશ તો નહીં સમજાય. તમે તો એ બધાય અમે કામ તો કરવી છે. કામ વધારવાનું કામ કરે છે આ. ક્રિશા બેન, બેન નહીં કે મને, તારા જેવી ગવાર મારી બેન ના હોઈ શકે. પણ ક્રિશા, આ ખાલી તમારો કાચ જ તૂટી ગયો છે ને, એની કિંમત હું? તો તમે આટલું બધું મારો છો એને? અચ્છા, એટલે હવે મોટી કિંમતનું નુકસાન થાય ને ત્યારે આને મારે મારવાની. આજે તો મારું છું, પણ જો વધારે અડવિતરી થઈ છે ને તો મારી પણ નાખીશ. કેમ રડે છે મારો દીકરો? શું થયું છે મારી સ્વીટુને? દુઃખના ડુંગર પડ્યા છે તમારી સ્વીટીને. હા, આ ગરીબડો બાપ, તારો બાપ નહીં ભાભી, બોલવા માંથી આ એ આંગળી ખબર છે ને તોડી નાખી હતી એ. મારી દીકરીની કઈ ભૂલ થઈ છે? શું કામ મારી છે? તમારી દીકરીએ બહુ મોટી ભૂલ કરી છે, કેમ કે મારી જેઠાણી બની છે, એ પણ મારી જેઠાણી જ ને, તમારા લોકોની ટિપિકલ ભાષામાં જેઠાણી જ ને, જેઠાણી જ ને. હા હા, જેઠાણી બની છે મારી, એ ભૂલ થઈ છે નથી. અરે પણ આજે તો મારી દીકરીની લગ્નની વર્ષગાંઠ છે, એટલે હું તો આ ખુશીના દિવસ ઉપર મારી દીકરીને ભેટ આપવા આવ્યો છું. હા, ભેટ આપવા આવ્યા હોય તો એ ભેટ અમારે પ્રેમથી જોવી તો પડે જ નહીં. શું લાવ્યા છો ભેટમાં? આ મારી દીકરીને વર્ષોથી મોટી માણ સપનું હતું. હે, તો આમ તોડી નાખીએ તો કેવું રે આને? નહીં, મારી દીકરીની વસ્તુ તોડતા નહીં. સારું, તો હું તોડતી નથી, પણ આ સોનાની છે તો હું પહેરી જ લઉં છું. સારી છે આમ તો, સસ્તી છે, પણ તમારી ઓકાતમાં તો આટલું જ આવે ને. જોકે આની એટલી તાકાત નથી કે અમારા શરીર ઉપર લાગી શકે, પણ ઇટ્સ ઓકે, તમે લાવ્યા છો તો મેં પહેરી લીધું. હવે જે પગલે આવ્યા છો ને એ જ પગલે અડધા ફાટેલા કપડે ભિખારી જેવી હાલતમાં બહાર નીકળી જાઓ. આ કેવી વાત કરો છો તમે ક્રિશાબેન? એ મારા પપ્પા છે, મોઢું સંભાળીને વાત કરો. તમે આટલું અપમાન મારું તો કરો છો, મારા પપ્પાનું પણ આટલું અપમાન કરો છો, અને તમે બધા ચૂપ ઊભા છો. તારો બાપ છે ને, એટલે જ તમે કહીને બોલાવું છું. બાકી મને તું કહેતા અને અપશબ્દ બોલતા પણ બહુ સારી રીતે આવડે છે. બેટા, આપણે દુખિયારા છે, આપણે દુખ સહન કરવાના હોય, સામે ન બોલાય. બેટા સાંભળ્યું ને, દુખ સહન કરવાના હોય, સામે નહીં બોલવાનો. અને ક્રિશા બેટા, હા, હું તો તને દેવી જેટલી ઉપમા આપતો હતો, હું તો તારા વખાણ કરતા નહોતો થાકતો. કેટલી હોશિયાર દીકરી છે, કેટલા પૈસા કમાય છે, અને મારી દીકરી રોકાવા આવી હતી ને, તરત તારા સાસુને આ લોકો લેવા આવ્યા ને, મેં તારા નામ ઉપર તો તરત મોકલી દીધી હતી બેટા. મેં જ બોલાવી હતી, ઘરની નોકરાણી ઘરની બહાર રે તો પછી ઘરના કામ કોણ કરે?
સમજી શકો છો ને મારી ભાવનાઓને? હા, સવારની ગ્રીન ટી થી લઈને રાતના જ્યુસ સુધી તમારી જ દીકરી મારી સેવા કરતી હોય છે. હવે એ મને પૂછ્યા વગર જતી રહે તો ના ચાલે ને? પપ્પા, અત્યાર સુધી મેં આ દરેક વાત તમારીથી છુપાવી. મને એમ હતું કે મારા બાપને મારે વધારે દુખી નથી કરવો, કેમ કે ઓલરેડી એકલા રહે છે અને આ પરિસ્થિતિમાં છે. પણ આજે તમે તમે ન કરવાની વાતો પણ બધી મારા પપ્પા સામે જાહેર કરી જ દીધી છે. કેમ કે મને કોઈ ફરક જ નથી પડતો. તારા પપ્પાને જો ખબર પડી જાય તો એ શું કરી લેવાના છે? મને વાત કર બેટા, શું થયું છે? શું કર્યું છે આ લોકોએ તારી સાથે? આ લોકોએ નહીં પપ્પા, તમે તમે જે આ વ્યક્તિને એટલી મહાન સમજતા હતા ને, જેને દર વખતે ગુણગાન ગાતા હતા કે એ બધી રીતના બરાબર જ હોય, હોશિયાર છે, આમ છે, તેમ છે, પણ તમને ખબર નથી આખા ઘરને એની આંગળી ઉપર નચાવે છે. શું કામ ખબર છે? કારણ કે એટલું કમાય છે, એને પૈસાનો પાવર છે, પણ એને નથી ખબર કે પૈસો તો હાથનો મેલ છે. આજે હશે અને કાલે નહીં હોય. આટલા અપમાન, આટલો માર સહન કરીને પણ હું અહીંયા ચૂપચાપ પડી રહી. પણ આજે આજે તમે બધાની સામે અમારા લાચાર બાપનું અપમાન કરી નાખ્યું. તમને જરાય શરમ ન આવી? ના, જરાય ન આવી. હા, તમારી દીકરીએ કીધું ને હું આંગળી ઉપર નચાવું છું. આ જ આંગળી ઉપર આ બધા નાચે છે. તમારી દીકરી, તમારા જમાઈ, અમારા પતિ પરમેશ્વર અને આ બિચારી મારી સાસુ, આ બધા નાચે છે. હવે તમારે નાચવું ન હોય ને તો અહીંયાથી જતા રહેજો. તો જાઓ ને. પણ બેટા, એક વાત કહું? આજ મને એક વાત સમજાઈ ગઈ કે હવે અમુક મા બાપ દીકરીને શું કામ નથી ભણાવતા. મેં ઘણા ઘર જોયા છે, હોશિયાર હોશિયાર દીકરીઓને શિક્ષણ છોડાવીને ઘરકામમાં લગાડી દે છે. કેમ કે અમુક દીકરીઓ તો ભણી ગણીને બહુ ઊંચા હોદ્દા ઉપર જાય છે, પણ એને અભિમાન નથી આવતા. એ દેશની અને એના વતનની બધાની સેવા કરે છે. પણ તારા જેવી કોઈ દીકરી મા બાપ ભણાવી ગણાવીને ઊંચા હોદ્દા ઉપર મોકલે ને, પછી જો આવું ઘમંડ, અભિમાન અને પરિવારના દર્દ ઊભા કરે ને, એ ડરથી જ કદાચ મા બાપ દીકરીઓને નહીં ભણાવતા હોય. પતી ગયું? થઈ ગયું લેક્ચર પૂરું? જો બેટા, હું તો એક ગરીબ અને લાચાર બાપ છું. તું કદાચ મારી દીકરી સાથે વર્તન કરે એવું મારી સાથે કરીશ ને? મારી પાસે એક જ રસ્તો છે સહન કરવાનો. દીકરીનો બાપ છું. પણ બેટા, ઈશ્વરના ઘરે બધા ન્યાય થાય. એ આ તારી લવારી છે ને, બંધ રાખજે. ઈશ્વરના ઘરે ન્યાયની કથા મારી પાસે નહીં કરવાની. હા, ઈશ્વરને જે ન્યાય કરવો હશે ને એ કરી લેશે. એ ઈશ્વર ઉપર જ છોડી દે. તું આટલી બધી ચિંતા નહીં કર. અને રહી વાત તારા આ ભાષણની કે મા બાપ શું કામ નથી ભણાવતા, શું કામ ને દીકરીઓને ઘરકામમાં લગાવી દે છે એની, તો તારી જાણકારી ખાતર કહી દઉં કે તું તારી દીકરીને ભણાવી નથી શક્યો ને, હા, એટલા માટે તને આ બધી બળતરા બોલે છે. અને તારા જેવા લાચાર ગરીબ બાપ પોતાની દીકરીને કોઈના ઘરની કામવાળી જ બનાવી શકે? તારી ઓકાત હોત ને તો તે તારી દીકરીને ભણાવી હોત અને તારી દીકરી પણ મારી જગ્યાએ હોત. પણ અફસોસ કે તું એક બાપ તો બની શક્યો, પણ એક સારો બાપ ના બની શક્યો. સારો બાપ બનવા માટે શું કરવું પડે ખબર છે? શું નામ છે તારું? શું નામ છે તારા સસરાનું? તારા સસરાનું નામ શું છે? રામજીભાઈ. દામજીડા. તારી ઓકાત હોત ને તો તે તારી દીકરીને ભણાવી હોત. બિચારો દામજીડો. અલગ વાત છે કે હવે તારી જે એક બે વીઘાની જમીન છે ને, એ જમીન પણ તારી નહીં રહે. અને આ તારું નાનું એવું ઘર હશે ને, તારા જેવાના ઘરે તો મેં પગ પણ નથી મૂક્યો. પણ યાદ રાખજે, મારી આ નોકરીના દમ ઉપર તારું આ ઘર અને જમીન બે ટૂંક જ સમયમાં તારે ખાલી કરવું પડશે.
કેમ કે તે ક્રિશા સામે બોલવાની હિંમત કરી છે, સમજાયું? અને તારે લઈ જવી હોય ને તો તારી આ ભિખારી છોકરીને તારા ઘરે લઈ જઈ શકે છે, કેમ કે આવી નોકરાણીઓ તમારી આગળ પાછળ ઘણી ફરે છે. બેટા, ક્રિશાની વાત સાચી છે. મેં બેટા બહુ મોટી ભૂલ કરી છે. મારી દીકરીને મેં ભણાવી નહીં અને મારા લોહી ઉપર મને ભરોસો છે. આજે જે ઊંચા હોદ્દા ઉપર બેસીને ક્રિશા એના પરિવારના સભ્યો ઉપર જુલમ કરે છે અને મારું એના બાપ ઠેકાણે પાત્ર અને મારું કેવું અપમાન કરે છે, બેટા મેં તને ભણાવ્યું હોત ને તો બહુ સંસ્કારી ને વિવેક બની હોત. મારો દીકરો એ આ સ્નેહ મિલન બંધ કર. અને તું અહીંયા રહેવાનું છે કે જવાનું છે? જવાનું હોય ને તમને બધાને ખબર છે મારા પપ્પાને હૃદયની બીમારી છે, એમ છતાં મારી દીકરી રડે. બેટા મારી પાસે સમય નથી. અંકલા શું બોલો છો? બેટા તું તારું ધ્યાન રાખજે મારા દીકરા. પણ બેટા મેં તને ભણાવ્યું નહીં ને, એ મારી ભૂલ, મને તો માફ કરી દેજે. પપ્પા મારે તો પહેલેથી ભણવું જ નહોતું, મને તો ઘરકામનો જ મોહ હતો. હું મારું સાંસારિક જીવન સંભાળું ને એ સંસ્કાર તમે મને દીધા છે એટલે મારી માટે બધું આવી ગયું. એ હવે મરવાનું હોય તો જલ્દી મર ને, કેટલો ટાઈમ લેશ મરવા માં? હોસ્પિટલ ફોન કરો ને સાગર. તો પત્યું કે છે હજુ થોડા ઘણા શ્વાસ ચાલુ? વેન્ટિલેટર જેવું કઈ કે ફિનિશ? શું થયું સાસુમાં? પત્યું કે નહીં એમ પૂછું છું. પત્યું લાગે છે. આમ પણ સારું થયું ને, આ જમીન અને ઘર બધું ખાલી તો કરવાનું જ હતું એમને, એના કરતા તો સારું થયું કે? મારા પપ્પા મરી ગયા એ સારું થયું? એક માણસનો, એક માણસનો જીવ ખોઈ બેઠું સારું થયું? આજ સુધી મેં તમારા બધાય દુઃખ સહન કર્યા, તમે મને માર્યું એ સહન કર્યું, તમારી કબાડ જે બોલી છે ને એને કારણે આજે આજે મારા પપ્પાનો જીવ જતો રહ્યો છે. તમે તમે તમારી જાતને મહાન સમજો છો? અરે તમે નહીં, તું તું તુંને જ લાયક છે, તમને લાયક નથી. 2% નોકરી કરે છે એટલે એટલે આખા ઘરને ચલાવી છે, એ તો બધાય ચલાવી શકે, આ ઘરનો એકો એક સદસ્ય એ વસ્તુ કરી શકે, પણ આજ સુધી મારા ધણીએ મને બોલવાની ના પાડી હતી કે આ ઘરમાં રહેવું હોય તો મૂંગા મોઢે રહેવું પડશે. એની માન જાળવવા, એની મર્યાદા જાળવવા માટે અને આ ઘરની આબરૂ રાખવા માટે થઈને હું એક શબ્દ ના બોલી અને હજી ન બોલે. પણ આજે મારા બિચારા લાચાર બાપનું તમે અપમાન કર્યું એ હદ સુધી કે એને મરવાનો વારો આવી ગયો. એક બાપ એની દીકરીને ઉછેરીને મોટી કરે છે આ આ વસ્તુ જોવા માટે કે આ ઘરમાં આવીને દુખી થાય, આ ઘરમાં એને માર મળે, આ ઘરમાં એની આરે નોકરાણી જેવું વર્તન કરે. કયો બાપ એવું સહન કરી શકે? આની જગ્યાએ તારો બાપ હોત તો આ સહન કરી શકે? તે મારા પર હાથ ઉપાડ્યો, ક્રિશા પર? તારી આટલી તાકાત કે તું મારા પર હાથ ઉપાડે? હવે નહીં હો, હવે જરાય નહીં. હું કમજોર નથી, અત્યાર સુધી આ ઘરની માન મર્યાદા જાળવવા માટે થઈને આ બધું સહન કરતી હતી, બાકી તારી જેવી ની હું તાકાત કે તું મારા ઉપર હાથ ઉપાડે? મારા બાપની આબરૂ બચાવવા અને આ ઘરની આબરૂ બચાવવા માટે થઈને આટલું મેં સહન કર્યું? નીચે નમીને જેમ કીધું એમ કર્યું, માર ખાધા, સામણી ના માર, હાથ ના માર, ઢીકા પાટા બધું. અરે એટલું તો કોઈ દિવસ મને મારા ધણીએ નથી કીધું, એટલું તે મને કહી દીધું તો એ છતાં મેં સહન કર્યું ને?
પણ આજે તારો આ ઘમંડ ઉતરશે. આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું એમ જ રહેવું પડશે. બસ કર અને તારી આંગળી નીચી રાખ. આ ઘરમાં રહેવું હોય આ ઘરમાં, હા આ ઘર તે બચાવ્યું છે અને આ ઘર તારું છે, તો આ ઘર તારું તને મુબારક. કેમ કે તારા બાપે કદાચ એવા સંસ્કાર દીધા હશે કે ખરીદેલા ઘરમાં રહીને બીજા ઉપર રોપ કરવાનો, પણ મારા લાચાર બાપે મને એવા સંસ્કાર નહોતા દીધા. ઘર સંભાળવાનું, ઘરનું છે ને જે તું અત્યારે હોદ્દો હોતો કરે છો ને, હે કે મારું છે, અમને તો છે ને સંસ્કારનો હોદ્દો મળ્યો હતો. ઘર સંભાળવાનો, કઈ રીતના પતિ સાથે વર્તાય, કઈ રીતના સાસુ સાથે રહેવાય, કઈ રીતના સેવા કરાય, નહીં કે બધાને ઢીકા પાટા મારીને બહાર કઢાય. હવે તું તારા આ ઘરમાં એકલી રહેજે. અને અશોક, તમારે અહીંયા રહેવું હોય ને તો તમે શોખથી રહી શકો છો, પણ હવે મારાથી આ સહન નહીં થાય. કેમ કે હું આ ઘર છોડીને જાઉં છું, અને જો તમારે મારી સાથે રહેવું હોય ને તો તમારે પણ આ ઘર છોડવું પડશે. પણ હું તમને ઘર છોડવા પર લાચાર નથી કરતી, આ ઘર તો મારુંય છે. નહીં સ્વીટી, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. હવે છે ને આપણે આ વ્યક્તિથી એટલું દૂર વહી જવું છે ને કે એનો ચહેરો કોઈ દી આપણને જોવા ન મળે. હા, આપણે જતા રહીશું. અને અત્યારે હા તો નીકળો, કોની રાહ જુઓ છો? જા તારી, હજી હું તારી જ રાહ જોઉં છું કે તારો આ ખમ્મડ હજી ઉતર્યો નથી. કાટ ભીખમાં દીધેલો ચેઇન છે ને તારા ગળા ઉપર ના શોભે. આ તારી કરોડોની મિલકત હોય ને એમાંથી ચેઇન લે છે. આ તો બિચારા મારા ગરીબ બાપે મારી માટે ખરીદ્યો હતો, તારી જેવી ઉપર આ શોભા ના દે. હોને આ તારું જે પેન્ડલ પહેર્યું છે ને એ ગળામાં હવે લટકાવીને આખા ઘરમાં ફરજે. ચાલો અશોક. એક મિનિટ ભાભી, તમે લોકો એકલા ઘર છોડીને નહીં જાઓ. હવે છે ને મારે પણ આ ઘરમાં નથી રહેવું. એટલે તું પણ આ ઘર છોડીને જાય છે? હા, હું પણ આ ઘર છોડીને જાઉં છું, કારણ કે છે ને મતથી જ હદ વટાવી દીધી છે. સાગર, તું આ ઘર છોડીને ન જઈ શકે. આપણે લગ્ન કર્યા છે અને એવી રીતે મને એકલી પાડીને કેમ જઈ શકે તું? અરે વાહ, યાદ આવી ગયું કે આપણે લગ્ન કર્યા છે, આપણે પતિ પત્ની છીએ. અત્યાર સુધી મારા ઘરમાં, નહીં સોરી, મારું ઘર ક્યાં છે? આ તો તારું ઘર છે ને. અત્યાર સુધી આ તારા ઘરમાં રહીને મારા પરિવાર ઉપર મન ફાવે તે કર્યું છે, એટલા માટે હવે છે ને મારા ભાઈ અને ભાભી જ્યાં રહેશે ને ત્યાં જ હું રહીશ. તારે રહેવું હોય ને તો તું શાંતિથી રહી શકે છે આ ઘરમાં. આ ઘર તારું જ છે અને આ ઘરને બટકા ભર્યા કરશે. શટ અપ, તું ક્યાંય નહીં જાય. મેં કીધું ને એ લોકોને જ્યાં જવું હોય ત્યાં જવા દે, આને પણ જવું હોય તો જવા દે, તું મારી સાથે રહીશ. એક કામ કરો ને, પૈસા છે ને તમારી પાસે અઢળક દોલત છે, હવે ખરીદો પૈસાથી તમારો આ પ્રેમ, મળશે તમને પાછો. એટલે જ કીધું હતું કે પૈસાનું અભિમાન તમને એક દિવસ લઈને ડૂબશે. હવે આ જે એકલતા છે ને એ જ તમને શીખવાડશે કે પરિવાર શું કહેવાય. તું છે ને તું કઈ લવારી નહીં કર, અને તું તું અહીંયા જ રહીશ, તારે ક્યાંય નથી જવાનું. મેં કીધું ને તને, હું મારી મરજીનો માલિક છું. અત્યાર સુધી તારા તાબા નીચે બહુ રહ્યો, જેમ તું કહેતી હતી ને એ જ કરતો હતો. અત્યાર સુધી એક શબ્દ નથી બોલ્યો, મારા પરિવાર સાથે મન ફાવે તેવું વર્તન કર્યું છે, છતાં પણ નથી બોલ્યો. આજે તે બધી હદ વટાવી દીધી છે, એટલે ના છૂટકે મારે બોલવું પડ્યું, અને હવે મારે આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવું. અરે, જે ઘરની અંદર મારા બે દીકરા ના રહેતા હોય, મારી વહુએ ના રહેતી હોય, એ ઘરની અંદર મારે રહીને શું કરવું છે? આ દિન સુધી તે એમ જ કીધું છે ને, આ ઘર મારું છે, આ ઘર મારું છે, તમે બધા જ મારા નોકર છો. તો હવે ચુડેલની જેમ આ ખાલી ઘરની અંદર ચારે બાજુ આંટા મારજે તું એકલી, ત્યારે તને ખબર પડશે કે એકલતા કેવી હોય છે. જ્યારે પરિવાર સાથે હતો ને તો તને પરિવારની કિંમત નહોતી સમજાણી, પણ અહીંયા કોઈ નહીં હોય ને ત્યારે તને પરિવારની કિંમત સમજાશે. ચાલી રહી છે બેટા, ચાલ. તારા પપ્પા નથી, તારી માં આજે જીવે છે.
હું એકલી શું કરીશ? અધૂરામાં બાકી હતું તો એનો બાપ પણ અહીંયા જ મર્યો. આ ઘરમાં તો હવે મને ડર લાગશે. સાગરને પાછી મનાવવા જો. ના ના ના, મનાવવા તો હું નહીં જ જાઉં. હું શું કામ મનાવ? 1,00,000 રૂપિયા છે મારી પાસે. કોઈ પણ છોકરાને ખબર પડશે ને કે મહિને 1,00,000 રૂપિયા કમાઉં છું તો મારી સાથે મેરેજ કરવા તૈયાર થઈ જ જશે. હા, પણ આ ઘર જમાઈ બનશે કે? આના કરતાં તો મેં આ લોકો સાથે થોડો સારો વ્યવહાર કરી લીધો હતો તો સારું થાત નહીં? બધા પણ અભણગવાર. મારી સાથે ઊભા રહી શકે એવું એમનું સ્ટેટસ જ નહોતું. મારો કંઈ વાંક જ નથી. વાંક એ જ લોકોનો હતો કે મારી સાથે એમને રહેતા નહોતું આવડતું. અરે, 1,00,000 રૂપિયા કમાઈને દેતી હતી. જેમ કે તેમ નાચત, આખી જિંદગી એમની જતી રહેત. પણ ડોસલો ઘરે આવ્યો ને એમાં મામલો બગડી ગયો. હવે આ લોકો પાછા તો નહીં જ આવે.